ये प्रश्न एवो छे कि તમે મંદિરો હું કામ માંગો છો, બહુ ગહન પ્રશ્ન છે લોકોનો, અને ખરેખર સમાજના ઉદ્ધાર માટે લોકોનું પ્રાગટ્ય છે પૃથ્વી ઉપર, એટલે લોકોને આ પ્રશ્ન બહુ થાય. પહેલી બાબત એવું છે, ઘણા લોકો એવું માને છે કે ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, તો પછી મંદિરોની મૂર્તિની શું જરૂર છે? ભગવાન તો સર્વત્ર છે. વાત તો બરાબર, ભગવાન તો સર્વત્ર છે, પણ ભગવાન સર્વત્ર હોય તો સર્વત્ર એટલે ભગવાનની ને પૂજા થઈ શકે, ને આરતી ઉતરી શકે, ને દંડવત પૂજા ક્યાં કરો તમે? ભક્તિના માધ્યમ તરીકે કોઈક મૂર્તિ, કોઈક સાકાર સ્વરૂપ જરૂર છે. તમે દાખલા તરીકે આકાશમાં પાણીના બિંદુઓ તો રહેલા છે, પેલો બાષ્પ હોય છે વરાળ, અને ભેજ વાતાવરણ હોય તો ભેજમાં પાણીના બિંદુઓ તો હોય જ, પણ પાણી પીવા માટે એવું ચાલે? એ પ્રત્યક્ષ પાણી જરૂર પડે. બીજું, આકાશની અંદર શબ્દ હોય છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, દરેક ભાષામાં રેડિયો સ્ટેશન ઉપરથી જે રિલે કરવામાં આવે, બધી જ ભાષાના શબ્દો, ભજનો હોય, પિક્ચરના ગાયનો હોય, બધું બાત બાતનું હોય, પણ તમે કાન માંડો સાંભળે છે. એ શબ્દોને પકડવા માટે તમારી પાસે સાકાર રેડિયો જોઈએ. આકાશની અંદર ટેલિવિઝન સ્ટેશનથી ટેલિકાસ્ટ કરેલા બધા દ્રશ્યો હોય છે, તમે આંખ ડોળા ફાડી ફાડી જુઓ તો દેખાય જ કંઈ. એ ટેલિકાસ્ટ થયેલા વેવજને પકડવા માટે તમારી પાસે સાકાર ટીવી જોઈએ. એમ અણુ અણુમાં રહેલા ભગવાનને ગ્રહણ કરવા માટે સાકાર મૂર્તિની જરૂર છે. એ મૂર્તિ દ્વારા જે અણુ અણુમાં રહેલા ભગવાન પ્રતિષ્ઠિત થઈને આપણી સમક્ષ હાજર થાય છે, અને એની સેવા, ભજન, ભક્તિ, ઉપાસના આપણે કરી શકીએ છીએ. ઘણા લોકોને કેવું છે, અણુ અણુમાં રહેલા ભગવાનને માને, પણ પછી મૂર્તિ ન માને, તો એટલા બાકરું હોય. ઓમ શું કે અણુ અણુમાં ભગવાન લે, અરે અણુ અણુમાં ભગવાન હોય તો મૂર્તિમાં એટલું ખાણું, એટલું કાણું હોય કેમ? ને ઘણા કાપડું એટલું તૂટી ગયું હોય, બાકરું પડી ગયું ને, કંઈક હળગી ગયું ને, તો એટલું કાણું પડી જાય એમ, તો એટલામાં કાણું હોય, એટલા ભગવાન, જેટલી મૂર્તિ હોય દાખલો, આટલી મૂર્તિમાં ભગવાન ન હોય કેમ? એ સિવાય બીજા અણુ અણુમાં ભગવાન, અને અરે હું ડાપણ કરે. આપણે એક ભાઈ, હવે એને મહાન પુરુષ કહેવાય કે કેમ, એક પ્રશ્ન છે. એક શંકર ભગવાનના લિંગ ઉપર એક ગુંદડો ફરતો હતો, અને શ્રદ્ધા ડગી ગઈ. આટલી નાની બાબતમાં જેની મૂર્તિમાંથી શ્રદ્ધા ડગી ગઈ, મહાન પુરુષ કેવી રીતે કહી શકાય? આટલી ઝીણી બાબતમાં, અને પાછા ઈશા વાસમિતમ સર્વમ યત્કિંચ જગત યામ જગત, વેદોનો અભ્યાસ છે, વેદો ઉપર પ્રવચન કરનારને એક મૂર્તિમાં રહેલા ઉંદરડાનો વિચાર કરીને એની મૂર્તિમાંથી શ્રદ્ધા જગી ગઈ કે જે ભગવાનનું લિંગ પોતાના શરીર ઉપરથી ઉંદરડાને ન ખસેડે એમાં તાકાત શું હોય? એને શ્રદ્ધા ડગી ગઈ. હવે એને લોકો કેવી રીતે મહાન માને છે, એ જ પ્રશ્ન છે. હવે જો એ જ વિચાર કર્યો હોત, પણ એને જો ઊંધી રીતે વિચાર કર્યો હોત કે ભગવાનની શું મહાનતા છે, કે ઉંદરડા જેવા તુચ્છ જીવને પણ જે પોતાના શરીર ઉપર ફરવા દે છે એ ભગવાનની મહાનતા કેટલી, આવો તો હવળો વિચાર કર્યો હોત તો. પણ બુદ્ધિને કેન્સર થઈ ગયું ને, હવળો વિચાર આવે જ નહીં, એને આવો વિચાર આવે જ નહીં. તો હકીકતની અંદર ભગવાન ભલે સર્વત્ર વ્યાપક હોય, પણ આપણા ઋષિ મુનિઓએ એક મૂર્તિ પૂજાની એક અદ્ભુત ભેટ માનવ જાતને આપી છે. પેલા તો ઋષિ મુનિઓ પ્રકૃતિને પૂજતા, કારણ કે જે કોઈ મને સહાય કરે ને આપણે થેન્ક યુ તો કહીએ ને, તો પૃથ્વી તત્વથી આપણે જીવીએ છીએ, જળ તત્વથી જીવીએ છીએ, વાયુ તત્વથી આપણે જીવીએ છીએ, તેજ તત્વથી જીવીએ છીએ, આપણે તો વનસ્પતિ તત્વથી જીવીએ છીએ. તો પેલા એ બધાની પૂજા કરતા, સ્તુતિ કરતા, અને પછી ખ્યાલ આવ્યો આ પ્રકૃતિના તત્વની પાછળ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તો એને તો દેખાતા નહોતા, એટલે એક મૂર્તિ પૂજા આપણે ત્યાં આવી, અને મૂર્તિના પ્રતિષ્ઠિત કરીને ભગવાન સાક્ષાત બિરાજમાન છે. જેમ ધામનું જે સ્વરૂપ છે એ પર સ્વરૂપ કહેવાય, અંતરામી સ્વરૂપ કહેવાય, વીવ સ્વરૂપ કહેવાય, વિભટ અવતાર સ્વરૂપ કહેવાય, એમ અર્ચા એક સ્વરૂપ છે, ભગવાન સાક્ષાત એમાં બિરાજમાન છે. એમના દ્વારા તમે ભક્તિ કરી શકો, એમના દ્વારા તમે પૂજા કરી શકો, એમના દ્વારા તમે ઉપાસના સમજી શકો. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી હતા, અને એમણે આપણને આ મૂર્તિ પૂજાની ભેટ આપી છે. અને મૂર્તિ પૂજા માટે મંદિર આવશ્યક છે. મૂર્તિ જ્યાં ત્યાં ના રખડતી મુકાય, તો મૂર્તિ જ્યાં આપણે પૂજા કરી શકીએ,
અરે કોઈ પણ જગ્યાએ કંઈક ને કંઈક તો સ્થાન હોય છે. આ લોકો ત્યાં કાબામાં નથી, પેલો પથ્થર જ હોય છે ને કાબાનું પથ્થર, કોઈ ક્રોસ પહેરે, કોઈ કાબા, કોઈ ઓમ, અરે કંઈક ને કંઈક તો નિશાન વગર મન એકાગ્ર થયું જ નથી. ગીતામાં લખ્યું છે કે કઈ રીતે મન તમે આકાશમાં મન કેવી રીતે એકાગ્ર કરી શકો? ભગવાન અણુઅણુમાં છે, અણુઅણુમાં ભગવાન દેખાતા નથી, પણ આકાશમાં તમે મન સ્થિર ક્યાં કરો, એકાગ્ર કેવી રીતે કરી શકો? અતિ 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 દુર્લભ છે. પણ જો સાકાર સ્વરૂપ આપણી સમક્ષ હોય તો ત્યાં આપણું મન સ્થિર કરવાની આપણને સાનુકૂળતા રહે. એટલા માટે મૂર્તિ પૂજા એક હિન્દુ ધર્મની, હિન્દુ સંસ્કૃતિની વિશેષ એક વિશેષતા છે અને એક આગવી એક જીવન પદ્ધતિ છે, ભક્તિની પદ્ધતિ છે. એટલા માટે આપણે ત્યાં હજારો લાખો વર્ષથી મંદિરો બંધાયા છે અને મંદિરની પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ પણ મંદિરો ભવ્યાથી ભવ્ય બાંધ્યા. એ પરંપરામાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમના ભવ્ય મંદિરો બાંધ્યા અને એ પરંપરામાં યોગીજી મહારાજ પ્રમુખ છે મહારાજ વિશ્વભરની અંદર મંદિરો બાંધી રહ્યા છે. ત્યારે કેટલાકને બહુ પ્રશ્નો થાય છે કે પ્રમુખ સાહેબ મહારાજ મંદિરો હું કામે બાંધે છે. રાજકોટમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ વખતે અમે એક ભાઈને ત્યાં પધરાવણી ગયેલા એટલે એની બાજુમાં એક ડૉક્ટરનું દવાખાનું હતું એટલે અમે સંતોને જોયા એટલે એ આવ્યા ભાઈ ડૉક્ટર હતા. મને કહે કે સ્વામી તમે આ મંદિરમાં કેટલા રૂપિયા ખર્ચ્યા? તને શું છે ભાઈ, તારે કેમ તકલીફ છે? તો કે તમે આટલા બધા રૂપિયા કેમ? પણ તારા બાપનું શું ગયું? એમ કીધા બાપા જમાઈ ગયા. પણ તમે કે આટલા રૂપિયા ખર્ચ્યા હું કેમ મંદિર? તને તકલીફ શું ઊભી થઈ છે? તમે ખોટા પથરા પાથરમાં એટલા પૈસા ખર્ચો છો, એ પૈસા ખર્ચવાની જરૂર શું છે? બહુ આકર્ષમાં હતા ભાઈ ડૉક્ટર. પછી મેં એને પૂછ્યું ભાઈ કે તો પછી શું કરવું જોઈએ? કે તમે મંદિર પાછળ ખોટા પૈસા ખર્ચો છો, એના કરતાં સ્કૂલો બાંધો, કોલેજો બાંધો, હાઈસ્કૂલ બાંધો. પછી મેં એને પૂછ્યું તો શું થાય? તો કે જો સ્કૂલો કોલેજો હાઈસ્કૂલ હોય તો ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધે. પછી મેં પૂછ્યું કે સાક્ષરતાનું પ્રમાણ વધે તો શું લાભ થાય? તો કે ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટે. પછી એને પૂછ્યું કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધે અને નિરક્ષરતાનું પ્રમાણ ઘટે તો શું લાભ થાય? તો કે ભારતમાં પ્રશ્નો ઓછા થાય. પછી મેં પૂછ્યું ભારતના પ્રશ્નો ભણેલાના છે કે અભણના છે? ચાલો ભારતમાં જે કહે અને વિશ્વભરમાં પ્રશ્નો ભણેલા છે કે અભણના? કોઈ અભણ ભરવાડે એટમ બોમ્બ નથી બનાવ્યો ખબર, એ ભણેલા ભૂતો જ બનાવ્યો છે. વિશ્વભરના 20,000 વૈજ્ઞાનિકો આજે માણસો ને ઓછામાં ઓછા સમયમાં એકી સાથે વધુમાં વધુ સંખ્યામાં કેવી રીતે મારી નાખવા એનું સંશોધન ભણેલા ભૂતો કરી રહ્યા છે 20,000 વૈજ્ઞાનિકો. પ્રશ્નો અભણના હશે કે અંધશ્રદ્ધા વગેરે હોય, પણ અરે ભણેલા પ્રશ્નો વધારે છે. શું ભારતમાં ડૉક્ટર ઓછા છે એના પ્રશ્નો છે? 40% ઓપરેશન બિનજરૂરી થાય છે. અરે આ ભુજના ભૂકંપમાં માણસો નથી મરી ગયા, ભૂકંપને લીધે માણસો મર્યા છે બિલ્ડર્સને લીધે, એન્જિનિયરને લીધે, જે મકાન વ્યવસ્થિત બને પહેર્યું જ નથી, જેમ ચૂનો પાણી ભેગું કર્યું મકાન પહેર્યા છે. ભારતમાં શિક્ષકો પ્રોફેસર ઓછા છે, 1,000 રૂપિયાનો પગાર ખાય છે પણ ટ્યુશન વગર ભણાવે છે કોણ? તો વિશ્વભરમાં આજે જે પ્રોબ્લેમ છે વિશ્વભરમાં, ચાલો આજે અમેરિકામાં ચાલો, અમેરિકામાં લંડનમાં કદાચ તમે 100% શિક્ષણ હોય તો પ્રશ્નો નથી, પ્રશ્નો નથી. તમે 3 કરોડ કેટલા, 17-18 લાખ, અરે 10 સેકન્ડે ગુના બને છે, 3 કરોડ 18 લાખ વર્ષે ગુના બને છે તમારે ઇંગ્લેન્ડમાં, ભલે બધા ભણેલા હોય. અમેરિકામાં ગુનાનું પ્રમાણ જોઈજો, આંકડા જોજો, 3 સેકન્ડ એક આપઘાત કરે છે. શું બધા અભણવું આજે? ખાલી અમેરિકાની વાત કરો, ચાલો ભલે મારા ભારતમાં અભણ હોય, અમેરિકામાં ભણેલા છે ને બધા, 100% શિક્ષણ હશે તો 3 સેકન્ડે આપઘાત કરે છે ભાઈ. કેમ? 33 મિનિટે એ ખૂન થાય છે કેમ? 6 મિનિટે એક બળાત્કાર થાય છે કેમ? 75 સેકન્ડે ચોરી લૂંટફાટ થાય છે કેમ? બધા ભણેલા જ છે ને. અરે ડૉક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, એટલે જિંદગી જીવતા આવડી ગયું છે ના માનશો તમે? આપણે પેલા નેપાળનો દીપેન્દ્ર તમારી ઇંગ્લેન્ડ ઇટન સ્કૂલમાં ભણેલા, છતાં શું થયું? ભણેલા એટલે જીવન જીવતા આવડ્યો? હાથ જેને ઉડાડી દીધા ને. આ બધા અભણ છે, દુનિયાભરમાં જેટલા છૂટાછેડા થાય છે અભણ હોવા જ બધા. દીકરો બાપને હત્યા કરે, બાપ દીકરાને હત્યા કરે. હમણાં અમારા ઉપલેટાની અંદર AMD થયેલો ડૉક્ટરે બાપની હત્યા કરી, અમદાવાદમાં પેલા અમૃતભાઈ પટેલ ભણેલા છે, હાગા દીકરાને હત્યા કરી. મેં પેલી ઇંગ્લિશ સ્પીકિંગની વાત કરી હતી ને, પેલી છોકરી ઇંગ્લિશ સ્પીકિંગની, એના હાગા ધણીને હત્યા કરી. તમે જોયો સમાજની અંદર? પણ પ્રશ્ન છે માણસ, તમે માની લો કે તમારો દીકરો ડૉક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, દીકરીને કોમ્પ્યુટર સાયન્સ આવડી ગયો એટલે એના
જીવન જીવતા નથી આવડવાનું, જીવન જીવવાની કળા જુદી છે. તમારા પત્ની સાથે વર્તન આવડે, તમે ખાલી ડૉક્ટર નથી, ખાલી એન્જિનિયર નથી, ખાલી વકીલ નથી, ખાલી પ્રોફેસર નથી, તમે કોકના બાપ પણ છો. બાપ તરીકે સફળ છો એ કોણ શીખવાડશે? ડૉક્ટર તરીકે સફળ છો પણ પતિ પણ છો, પત્ની પણ છો, તો પતિ તરીકે પત્ની તરીકે તમારી જવાબદારીનું ભાન કોણ કરાવશે? સ્કૂલો કોલેજો કોણ કરાવશે? આ જગતના સુખ દુઃખમાં સહિષ્ણુતા રાખવી, એકબીજાને એડજસ્ટ થવું, એકબીજાને માફ કરવું, માતા પિતાની સેવા કરવી, સ્કૂલો શીખવાડે છે? સ્કૂલમાં એવું શીખવાડે કે પપ્પા કઈ કહે ને તો 9911 પોલીસને ફોન કરી દેજે. આ તમારી સ્કૂલો જોઈ લો, તમારું સર્જન, તમારું દૂધ, તમારું ધાવણ, તમારા દીકરા દીકરી ધમાલ કરતો હોય, મસ્તી કરતો હોય, એને તમે કશું કહી શકતા નથી. આ તમારી સ્કૂલો એવી શીખવાડે છે. અને અમારી સ્કૂલો એ માતા પિતાને પગે લાગવાનું શીખવાડે છે, માતા પિતાને અમન્ય જાળવણું કહે છે. કદાચ માતા પિતા ઠપકો આપે તો આપણા હિત માટે હશે. આ મંદિરની સ્કૂલો એવું શીખવાડે છે, મંદિર એવું શીખવાડે છે, તમારી સ્કૂલો તમારી કોલેજો શું શીખવાડે છે? દારૂ પિતા શીખવાડે, જાઓ કોલેજમાં પહેલા દિવસે શું આપે છે? તમારી યુનિવર્સિટીમાં, તમારી યુનિવર્સિટીમાં પહેલે દિવસે દાખલ થયેલા વિદ્યાર્થીઓને ભેટ શાની આપે જાણો છો? આ બધાને ખબર નહીં હોય, તમારા દીકરા દીકરીને પૂછજો છો શું આપે છે તમારી કોલેજો, શું શીખવાડે છે. અમે ગયા હતા તમારું ઓલું કયું વારવિક ને, ત્યાં જોયા અમે બધા ટાઈફા જોયા, બધા દારૂના પીઠા હોય ને એ ભાત ભાતના બધા નાચગાન હોય. અરે યુનિવર્સિટીના કેમ્પસમાં પિક્ચર જોવાની સગવડ સુવિધા, અરે એવા ભયંકર સાધનો આપે છે જે એક સાધુના મોઢે મારે બોલાય નહીં, એટલે ભયંકર સુવિધાઓ તમે વેબિચારની સુવિધાઓ પૂરી પાડે તમારી સ્કૂલોમાં તમારી કોલેજોમાં. ક્યાં કોણ શીખવાડશે? જીવન જીવવાની કળા એ તમારી સ્કૂલો છે. ખાલી ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, વકીલ બની ગયા એટલે શું? અમેરિકાનો એક ભાઈ બોલ્યા છે પેલા બેન્જામિન ફ્રેન્કલિન કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, એટ અવર હ્યુમેનિટી ડિઝીઝ હ્યુમેનિટી, ઇટ ઇઝ નોટ નોલેજ વી નીડ, અવર હ્યુમેનિટી ઇઝ નીડ સમથિંગ સ્પિરિચ્યુઅલ. આ તો વર્ષો પહેલાં બોલ્યા છે અમેરિકાનો રાજનીતિક તત્વચિંતક કે આપણી પાસે એટલા બધા ભણેલા છે, વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, એટ અવર હ્યુમેનિટી ડિઝીઝ હ્યુમેનિટી. કારણ કે ભણેલા ભૂત મા બાપની સેવા કરતા જ નથી. આ બધા બિચારા વડીલો પડ્યા રે, દીકરી ભણેલી દીકરીને એવું શીખવાડ્યું કે તારે હાઉહારની સેવા કરવાની છે, નોખી થઈ જાય, જુઓ શરત જ મૂકે ડસ્ટબિન આપણા ઘરમાં નહીં તો લગ્ન કરું. સાચી વાત ને? અરે દીકરીને એ શીખવાડવું કે અમે જેમ તારા મા બાપ છીએ, તારા સાસુ સસરા તારા મા બાપ છે, તારા મા બાપની સેવા કરવા તો પહેલેથી શરત જ મૂકે, આ ડોહલાવ આપણા ઘરમાં નહીં. આ શિક્ષણ છે તમારું, શિક્ષણ છે. શિક્ષણ તો એ છે કે એના પતિ સાથે, પત્ની સાથે, એના સાસુ સાથે, સસરા સાથે, દરેક સાથે વ્યવહાર થોડુંક એડજસ્ટ થવું પડે, થોડું સહન કરજે, થોડું માફ કરજે, થોડુંક અનુકૂળ થજે, થોડાક સ્વભાવ મૂકજે, થોડું ઘસાજે. દીકરાને શીખવવું પડે અને દીકરીને શીખવવું પડે. આ તો કંઈ કહેતા આવતી રહેજો બેટા, આવતી રહેજે, પછી છૂટાછાટા થાય ને પછી, પણ સહન કરવાનું શીખવાડ્યું. તમારા પતિને તમારા દીકરાને શીખવાડવું પડે કે તારી મમ્મીએ સહન કર્યું એટલે તારી વાઈફ તારું સહન નહીં કરે. હવે આ જમાના બદલાઈ ગયા છે, પણ કોણ શીખવાડશે જીવન જીવતા? 1% માર્ક ઓછો તો આપઘાત કરે છે, 1% ઓછો તો આપઘાત કરે છે. તમે જુઓ સમાજની અંદર, ગયા વર્ષે ભારત દેશમાં 2 લાખ માણસો આપઘાત કર્યા અને 15 વર્ષથી માનીને 29 વર્ષ સુધીના 1 લાખ લોકો આપઘાત કર્યા. સ્કૂલમાં કોલેજોમાં જોઈ લો, 1 માર્ક ઓછો, જેને લગ્ન કરવા નક્કી કર્યું કે જીવ શું મરું ભેગા, લગ્ન ન થાય તો પેલી બીજે પણ આવડો મરી જાય. તું કા મરી જાય, બીજી ઘણી મળશે જાન. પણ કોણ શીખવાડે બધું? એટલે અમે સ્કૂલોની ના નથી પાડતા. સ્કૂલો પ્રમુખ્યમાં જ બનાવે છે, ઘણી બનાવે. જાતે ગુરુકુલમાં આપણે ત્યાં રાજકોટે છે, સારંપુરમાં અત્યારે લગભગ 2000 વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. ત્યાં રાજશર્માને અટલાદરામાં હમણાં ત્યાં સ્વામીએ મંજૂરી આપી દીધી છે. ત્યાં તિથલમાં 2500 વિદ્યાર્થીઓ સ્કૂલો માટે સ્કૂલો બનાવીએ છીએ. સ્કૂલોમાં આપણે પૈસા આપીએ છીએ એને ના નથી, સ્કૂલો જોઈએ છે. પણ સાચી સ્કૂલ આ છે એને જીવન જીવવાની કળા શીખવા. મંદિરો છે ને એ ખાલી ભલે ફિઝિક્સ નહીં શીખવાડે, એ બાયોલોજી કેમિસ્ટ્રી નહીં શીખવાડે, એને સેવાના પાઠ મંદિરો શીખવશે, સમર્પણના પાઠ મંદિરો શીખવશે, સહિષ્ણુતાના પાઠ મંદિરો શીખવશે, સંયમના પાઠ મંદિરો શીખવશે. સંયમ કેળવો ભાઈઓ, નિયમ ધર્મ પાળો. આપણે સ્ત્રી પુરુષની મર્યાદા તમે કોલેજમાં હો કે સ્કૂલમાં હો તમે પાળો. આ તો ઘણા છોકરા છોકરા ફાયરમાં જ રેખડા કરે છે કિશોર કિશોર સભામાં. આપણી મર્યાદા છે? આ કે કોલેજનું કેમ્પસ છે, આ તમારી જે યુનિવર્સિટીનું કેમ્પસ છે, આ ફોયર ને આપણું મંદિરનું પાર્કિંગ એ તમારા કોલેજનું બેકગ્રાઉન્ડ છે. આપણી મર્યાદા જુદી છે. આ શીખવાડે છે, સમતો તો બોલવાનું કહેશે, ખોટું ના લાગશો.
પણ આ સમજવાનું છે, આ કોલેજનું કેમ્પસ નથી ભાઈઓ. મંદિર તો સંયમના પાઠ શીખવશે, નિયમના પાઠ શીખવશે, સેવાના પાઠ. અને જુઓ દેશ પરદેશમાં બાલિકા હોય, બાળકો, યુવાન, યુવતી, કિશોર, કેશુ કેટલી બધી મંદિરમાં સેવા કરે છે. બાકી તમારો ભણેલો ડૉક્ટર તમે પાણીનો ગ્લાસ નહીં આપે, જાઓ તમે ઘરે હું સેવા કરે. અને આ બધા છોકરાઓને સેવાના પાઠ, સમર્પણના પાઠ, સહિષ્ણુતાના પાઠ, બ્રહ્મચર્યના પાઠ મંદિરમાંથી શીખવા મળશે. અને એટલે જ આ મંદિરો દ્વારા આપણે હજારો સ્વયંસેવકો દેશ અને પરદેશમાં એવા તૈયાર થયા કે જેને લીધે ભૂકંપના રાહતકારમાં આપણે કેમ સફળ જઈએ છીએ. આજ આપણે ઓરિસ્સાના રાહતકારમાં કેમ સફળ ગયા, આપણે સુનામીના કાર્યક્રમમાં કેમ સફળ ગયા, અતિ દુકાળ હોય કે અતિવૃષ્ટિ હોય કેમ સફળ જઈએ છીએ. કારણ કે આપણે સેવાના પાઠ મંદિરો દ્વારા આપણે હરિભક્તો ભાઈ ભાઈ નાના મોટા શીખ્યા છે. એટલે સમાજની કોઈ પણ તકલીફ હોય તો ગુજરાતમાં પહેલો ફોન આપણા મંદિરમાં આવે કે સ્વામી એટલે તમે 10,000 કે 25,000 ફૂડ પેકેટ બનાવીને મોકલી આપો. ને કલેક્ટરનો પહેલો ફોન આપણા મંદિરમાં આવે ને ખબર છે કે એને એ લોકો પાસે સ્વયંસેવકો છે. કેમ કોઈ સ્કૂલમાં ફોન નથી કરતા, કેમ કોઈ કોલેજમાં ફોન નથી કરતા, ખબર છે? અરે એનું સંડાસ બાથરૂમ જોયું તો અમારા દેશના કોલેજોમાં કોણ સાફ કરે છે? એટલે અમે ના નથી પડતા, સ્કૂલોની જરૂરિયાત નથી, પણ સ્કૂલો કરતાં આ મંદિરોની જવાબદારી વધારે છે અને મંદિર વધારે જરૂરી છે. બીજી બાબત, એક તમે શું વાક્ય કદાચ વાંચ્યું હશે કે 100 સારા શિક્ષકો કરતાં એક સારી માતા. સંસ્કારી માતાને જો સમજાયને, કાલે આવશે તમારું વાલિદીન, સંતો રજૂ કરવાના છે. 100 સારા શિક્ષકો કરતાં એક માતા સંસ્કારી જો જાગે ને તો બાળકોનું ઘડતર કરી શકે. તમે બાળકોનું ઘડતર નથી કરી શકતા, 99% વાંક મા બાપનો છે, મા બાપનો છે. તમે બાળક જ્યારથી તમે, અરે બાળક જન્મા પહેલાં મા બાપને વ્યવસ્થિત રહેવું પડે તો બાળકો સંસ્કારી પાકે. એમને બાળકો સંસ્કાર નથી પાકતા, જ્યાં જાતના ટીવી પિક્ચર જોયા કરીને, જ્યાં ત્યાં નાચ્યા કરીને, કૂદ્યા કરીને. તમારા બાળકો તમારું લોહી છે અને લોહીમાં એવા સંસ્કારો છે એટલા તમારા બાળકો એવા થવાના. તો એ મા બાપ જો જાગ્રત થાય, સંસ્કારી મા બાપ થાય, તો તમે તમારા બાળકોનું ઘડતર અને સર્જન તમે કરી શકો. શિવાજીનું ઘડતર એની માતાએ કર્યું હતું. કઈ માતા જેવું ભણેલી, કોમ્પ્યુટર ભણેલી? શિવાજીની માતા છે, હું ભણેલા કોમ્પ્યુટર સાયન્સ ભણેલા ભાઈ, એ ડૉક્ટર થયેલી, એન્જિનિયર થયેલી, પણ એ આબોમાં ઉગેલે ચાંદલો ને જીજાભાઈને આવ્યા બાળ, અને જે હાલડું ગાયું છે, એ રામ લક્ષ્મણની વાતો કરી છે, હાલડામાં ગાતા ગાતા અત્યારે આ ગાય કાલુડી કૂતરીને આવ્યા, 4 ગલુડિયા, 2 ધોળા, 2 કાળા, હોય જાય જો બાવ આવ્યો. આમાં તો હાલડા ગાય પછી પછી એવા થાય ને, ગલુડિયા જેવા થાય પછી. પણ ગાંધીજી કહેતા મારું ઘડતર મારી માતા કર્યું છે. ગાંધીજી ભણવા આવ્યા ત્યારે માતા બોલી છે કે જો તો ઇંગ્લેન્ડ જવું જા, પણ દારૂ ન પી, માંસ નહીં ખાવ, વેબીચા નહીં ખાવ, 3 પ્રતિકાર લેવો તો જા ભણવા, નહીં તો ઇન્ડિયા રે. છે તૈયારી તમારી એવી કે ભલે બેટા કોલેજમાં જા, તું કોઈ પણ યુનિવર્સિટીના કોઈ પણ કેમ્પસમાં ભણવા જા, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, કરોડપતિ થાય, અબજોપતિ થાય, પણ પૂજા ભૂલીશ નહીં, ભગવાન સામે ભૂલીશ નહીં, પ્રમુખ છે ને ભૂલીશ નહીં, દારૂ પીશ નહીં, કોઈ છોકરાને લબરમ પડીશ નહીં. એવું શીખવાડ્યું કે આ દેશમાં આવું હોય, સારું મરો તો જાઓ, આ દેશમાં આવું હોય કરો પછી રડો. પણ કહેવાનું કાર્ય છે કે 100 સારા શિક્ષકો કરતા એક સારી માતા, અને ઇઝિકલ ટુ 100 સારા શિક્ષકો બરાબર એક સારા પિતા. તો માતા પિતા, એક માતા પિતા તૈયાર થાય ને તો 200 શિક્ષકોને એક સ્કૂલ તૈયાર થઈ. પ્રમુખ સાહેબ મહારાજે હજારો મા બાપને એવા તૈયાર કર્યા છે કે જેના બાળકોને સંસ્કાર આપે છે. તો હજારો સ્કૂલો આ થઈ ને, આજે 200 સ્કૂલ, 200 સારા શિક્ષકો. સારા એટલે બીડીનો પીતા હોય, ગુટકાનો ખાતા હોય, તમાકુ ના ખાતા હોય, અને વ્યવસ્થિત સંસ્કૃતિનું ધાવણ ધવરાય, પોતાના વિષયનું યથાર્થ જ્ઞાન હોય. ખાલી ભૂગોળ ભણાવીને શિક્ષક કહેતો જ નથી, ખાલી પ્રોફેસર, ખાલી ગણિત ભણાવી શિક્ષક ના કહેવાય. એને માતા પિતા પ્રત્યે આદર, સહિષ્ણુતાના પાઠ શીખવા પડે, સંયમ અને નિયમના પાઠ શીખવા પડે, એ શિક્ષક છે. અને આવા 200 સારા શિક્ષકોની એક સ્કૂલ હોય, પણ એના કરતાં પ્રમુખ સમાજ મા બાપને તૈયાર કરે છે, અને એક મા બાપ એના બાળકોને સંસ્કાર આપે તૈયાર કરે ને, તો 200 સારા શિક્ષકોની એક સ્કૂલ તૈયાર થઈ ગઈ. આજે ઘર સભા દ્વારા વિશ્વભરની અંદર હજારો મા બાપને સ્વામી એવા તૈયાર કર્યા છે કે એના બાળકોને તમે જુઓ, એવા બાળકો એવા વિશ્વભરની અંદર એવા તૈયાર થાય છે કે જે તમારી સ્કૂલો, જે તમારી કોલેજો તૈયાર નથી કરતી. બીજું કે 100 સારા શિક્ષકો બરાબર એક માતા, અને એવા 100 માતા બરાબર એક સંત. તો પ્રમુખ સમાજ હવે 700 સંત કર્યા છે. તો હવે 700 શિક્ષક સ્કૂલ કેવી થાય? 10,000 શિક્ષકોની. 100 સારા શિક્ષકો બરાબર એક માતા, 100 માતા બરાબર એક સંત. તો 10,000 સારા શિક્ષકો બરાબર એક સંત. 10,000 સારા શિક્ષકો લાવો, વિશ્વમાં એવી કેટલી સ્કૂલો છે? તમારા ઇંગ્લેન્ડની અંદર 10,000 વિદ્યા સ્કૂલ શિક્ષકો હોય, 10,000 શિક્ષકો એવી કોઈ સ્કૂલ છે? તો 10,000 શિક્ષકો જે ન ભણાવી શકે, એક સંત ભણાવી શકે. અમારે ભલે મનોહર મૂર્તિ નાના રહ્યા, એક વેતના છે, તો મોટા છે,
પણ એ માનવર મૂર્તિ જે ભણાવે ને એ તમારી સ્કૂલમાં ભણાવે છે ને, એને માતા પિતાને પગે લાગવાનું ભણાવે છે, તમારી સ્કૂલો પિક્ચર ન જોવાનું ભણાવે છે, કોઈ લફરામાં ન પડવાનું ભણાવે છે, દારૂ ન પીવાનું ભણાવે છે, ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું તમારા શિક્ષકો તમારી સ્કૂલો ભણાવે છે. અમારા એક એક સંત એ 10,000 શિક્ષકોની સ્કૂલ કરતાં એક એક સંત વધારે છે, તો એ શીખવાડે છે. એટલા માટે મંદિરો સ્કૂલો બરાબર છે, પણ મંદિરો એના કરતાં વધારે જવાબદારી. તો પછી આ તો મેં થોડી વાત કરી, પછી કે સ્વામી એ તો બરાબર, પણ તમે હોસ્પિટલ બાંધતા હો તો ના કે હવે હોસ્પિટલ. પછી મેં પૂછ્યું, મેં કે રાજકોટમાં અથવા ભારતમાં હોસ્પિટલની સંખ્યા વધે એ ભારતનો વિકાસ કહેવાય કે ઓછામાં ઓછી હોસ્પિટલની જરૂર પડે એ વિકાસ કહેવાય? ભારતનો સાચો વિકાસ કયો? હા, વધુ હોસ્પિટલની જરૂર પડે એ કે ઓછી હોસ્પિટલની જરૂર પડે, કયો વિકાસ? ઓછી. હવે બીમાર કેમ પડે છે એનું કારણ શું? વિશ્વભરના ડૉક્ટર એવું કહે છે કે 80-85% રોગનું કારણ માણસનું મન છે. મનમાં ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ આ બધું છે. તો એનું ક્યાંય રિપેરિંગ થાય એવી કોઈ હોસ્પિટલ ખરી કે નહીં? શિકાગો કે હ્યુસ્ટન પ્રતિષ્ઠા વખતે પૂજા આત્મસુરત સાહેબ બોલેલે, અમે તો આપણે આસ્થા ટીવી ઉપર આપણે સાંભળેલું, તમને યાદ હશે, કે હાડકું ક્યાંક ફ્રેક્ચર થયું તો એની હોસ્પિટલ હોય છે, પણ મનનું ફ્રેક્ચર થાય એની હોસ્પિટલ છે તમારા સમાજમાં? આજે છૂટાછાડું કામ થાય છે મનના ફ્રેક્ચરને લીધે જ ને, બાકી તો હાથ તો બરાબર હોય છે, પગે બરાબર હોય છે, પણ છતાં કેમ છૂટાછેડા થાય છે? બાપ દીકરાને ઝઘડા કેમ થાય છે? ભાઈ બહેનને ઝઘડા કેમ થાય છે? મનના ફ્રેક્ચર લીધે. એટલે તો મનનું ફ્રેક્ચર ક્યાંક રિપેરિંગ થાય એવી કોઈ હોસ્પિટલ તમારી દુનિયામાં ક્યાંય છે? એની જરૂર નથી. આ તો કેવું છે, દાખલા તરીકે મંદિર છે, અમારા આ મંદિરના મહંત પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી એવી એક સુવિધા કરે કે મંદિરમાં આવતા પહેલાં એક આદવ કરવાનો, કીચડ સ્પેશિયલ સ્પેશિયલ વ્યવસ્થા, ગટર છે ને તમારે લંડનની, ગટરનું પાણી દરરોજ સ્પેશિયલ લાવવાનું, ગટર કાદવ કીચડ, એમાંથી જ પસાર થવાનું. અરે પગ તો બગડે જ, અને પગ બગડ્યા પછી કાર્પેટ ન બગડે એટલા માટે નળ રાખવાનું ત્યાં, ગરમ પાણીની વ્યવસ્થા કરવાની. અને પછી પદળ્યા પગથી આ કાર્પેટ ઉપર આવે તો કાર્પેટ બગડે એટલે પાછા કોથળા રાખવાના, જેથી પગ લૂસીને આવવાનું, અને પછી આ હોલમાં જવાનું, પછી મંદિરમાં જવાનું. આ વ્યવસ્થા સારી કહેવાય? હા, સાચું બોલો જી, બધા જાગો છો? અને તો આપણે બંધ કરી દઈએ, આપણે એવું કહીને, આજે તો હું ફ્રી છું, આજે મારી પાસે એવું છે ને એટલું જ બોલવું એમ. તો પેલા કાદવ કરવાનો, સ્પેશિયલ ગંદકી કરવાની, પછી પગ બગાડવા દેવાના, પછી પકડેલા પગ પાસે મંદિરમાં ન આવવા એટલે નળની વ્યવસ્થા કરવાની, નળ ઉસવા માટે કોથળા મૂકવાના, આ સારી વ્યવસ્થા કહેવાય? તો પેલા માણસોને માંદા પાડવાના, બીમાર પાડો, ગુટકા ખવડાવો, દારૂ પાવો, માંસ ખવડાવો, ઈંડા ખવડાવો, પછી માંદા પાડો, માંદા પાડીને પછી હોસ્પિટલ બનાવો. અને આ બધા દોઢાયા બધા આવા જ છે ને બધા. આજે 50 લાખ માણસો દર વર્ષે તમાકુને લીધે મરે છે. તમાકુની શોધ કર, ભાત ભાતની બીડી, ભાત ભાતની ઓલી તાજ આવે, સિગારેટ આવે, ગુટખા આવે. અને પછી બી અમારા ભારતની અંદર દર વર્ષે 70,000 કેન્સરના દર્દી ફક્ત ગુટકાને લીધે થાય છે. તો કેટલી કેન્સરની હોસ્પિટલ બાંધશો? આ દારૂને લીધે બીમારી જોઈ લો, આ માંસાને લીધે બીમારી જોઈ લો. આ કેમનું એન્જિન બગડી જાય ને, પેટ્રોલની કારમાં ડીઝલ નાખો તો શું થાય? હા, શું થાય? બગડે. તો આ વેજીટેરિયન કાર છે, એમાં તમે નોન વેજ નાખો તો મશીન બગડે જ બગડે. સાથે કે ખાવું પડે સોસાયટી, હવે હું સોસાયટી વાળી આવું, સોશિયલાઇઝ થાય છે. અરે મૂરખના જામ ભાન ભરે છે તમને. આ દેશમાં દર અઠવાડિયે 5,000 અંગ્રેજો વેજીટેરિયન થતા છે, ને આપણા મૂરખના જામ ગુજરાતીઓ હિન્દુઓ આજે લગ્નની પાર્ટીઓમાં મીઠ ખાતા થઈ ગયા. સુવિદ્રા કે ઈંડા તો ખાવા જ પડે, પ્રોટીન મળે. અમારી દેશની ભેંસ ખાય છે ઈંડા, તો એને પ્રોટીન નથી મળતું, એને પ્રોટીન નથી મળતું. આજકાલ દીકરા આમ હૃષ્ટપૃષ્ટ થાય એમ. હવે ભેંસને હાથી ક્યાં ઈંડા ખાય છે તોય જાડા થાય, ખબર છે તમને? ઘણા પછી કેમ ઈંડા તો વેજીટેરિયન કહેવાય, એ ઝાડ ઉપર ઉગે છે, એ ઝાડ ઉપર. તમારા દેશનું ઝાડ હોય મને વાંધો નથી, ઈંડા ઝાડ ઉપર ઉગે છે, સમજો તો ખરા. હિન્દુઓ માં ખાતા હોય કે તમે તો નથી કોઈ ખાતા, પણ આ તો કોઈ સગાજન ખાધે કેજી. એક વખત હું જા થિયેટર મોલ ત્યાં જ્યાં સ્લોટર હાઉસમાં, સ્લોટર હાઉસમાં જઈ આવ કેવી રીતે પશુ કપાય છે તમારી જીભડીના સ્વાદ માટે.
बिलियंस एंड बिलियंस एनिमल्स एनिमल्स आर स्लॉटर हत्या था जे एक मनुष्य की जीबड़ी स्वाद माटे ये मानस केव रीते सुखी थी सके अपने बेन अपनी दीकरी अपने माँ बाप ने कापी ने खाए तो आपने गमे गमे आपने तो आ कल्चर से तो पहला बीमार पहला खवड़ाओ बधुन पी मांदा पर हाजा करो हॉस्पिटल बनाव तो प्रिवेंशन इज बेटर देन क्योर मानस बीमार पड़ी ने हाजा करवा माटे तमे हॉस्पिटल उभी करो एना करता बीमार न पड़े एवी कोई व्यवस्था तमारा समाज में जरूर नहीं गुटका ना खाता बंद थाय दारू खाता बंद थाय दारू पीता बंद थाय मांसा करता बंद थाय व्यभिचार करता बंद थाय सवा बे करोड़ मानुष एज रीते मर गया छेल्ला 25 वर्ष में व्यभिचार कोण करावे छे मंदिर हा तमे स्कूलों में तमारे कॉलेज में आयोजन छे एवुं हा तो त्यां तो पेला साधनों आपे छे अरे व्यभिचार न करवानुं शीखवो ने ये नहीं शीखवाड़े आज दररोज 10,000 मानुष एज रीते मर गया अबो जो रूपया दवा पास खर्चाय छे एज की दवा शोधवा एजनी दवा तो आज नहीं आत्मा एटम बॉम्ब थे मरसो नहीं मरे भाईओ आतंकवादी नहीं मरसे एज ने रीते मणसो मरवाना है तमाकू लीधे मरवाना है मणसो तो के दी हॉस्पिटल बांधो तो कोई व्यभिचार न करे कोई प्लानिंग व्यसनों न करे दारू न पीए मांसाह न खाए एवं कोई शिक्षण अपाय एवं कोई दवा अपाय एवं कोई तमारा समाज में व्यवस्था है ये मंदिरों मंदिरों द्वारा आज प्रमुख से मारे हजारों लोगों ने व्यसन मुक्त कराया अरे नाना नाना बाळको तमे थोड़ा वर्षों पहेला सांभळ्युं हशे 2000 सालमां गुजरातना 10,000 बाळकोए 20 दिवसनी अंदर जे वेकेशनमां पिक्चर जोया करे रेखड़ा करे नाचा करे कूदा करे प्रमुखसभा जेवा बाळको तैयार करे आपणे मंदिरो द्वारा के जेने 9,00,000 लोकोने कॉन्टेक्ट करे 3,00,000 लोकोने व्यसन मुकावे लावो तमारी एक स्कूल लावो के जे वेकेशनमां तमारो दीकरो बीजाने व्यसन मुकावा जाए आपणे नाना नाना छोकरा अरे मोटा मोटा मिनिस्टरोने विसने एने छोड़ेवाय तो ए व्यसन मुकावानी जवाबदारी छे ने आपणे मंदिरो शीखवशे आ खावा पीवाना बधा जे का रोग थाय छे ने लीधे थाय छे तो सेवना पाठ नियमना पाठ अने बीमार न पड़े एना माटेनी व्यवस्था मंदिरो शीखवाड़े छे अमे नथी कहता हॉस्पिटलनी जरूर नथी भाईओ हॉस्पिटलनी जरूर छे समाजमे पण बीमार अमे पण बीमार पड़ीए छे तो प्रमुख सेवा हॉस्पिटल बांधे छे ત્યાં આપણે બોટાદમાં છે ને અમદાવાદમાં છે ને મુંબઈમાં છે ને ડભોઈમાં છે ને હમણાં સુરતમાં 25 કરોડની ભવ્ય હોસ્પિટલ તૈયાર કરે છે ને આદિવાસી વિસ્તારમાં આપણે 12-15 જેટલી મોબાઈલ હોસ્પિટલો ફરે છે લોકોને આપણે મફત દવા આપીએ છીએ પણ તમારા મગજમાં ભૂસું ભરાઈ ગયું હોય ને કે મંદિરને બદલે હોસ્પિટલ બાંધો મંદિરને બદલે હોસ્પિટલ બાંધો એ તમારી બુદ્ધિનું કેન્સર છે સ્કૂલોની જેમ જરૂરિયાત છે હોસ્પિટલની જેમ જરૂરિયાત છે એ મંદિરની પણ એ બે કરતાં વધારે જરૂરિયાત છે એ ખોટા ખર્ચા નથી તો પછી પેલા ભાઈ કે સ્વામી એ તો બરાબર પણ તમે કંઈક ગરીબોને આપતા હો તો પછી મેં પૂછ્યા તે હું આપ્યું ના તાત ખાલી અમથો અમથો પૂછું મેં અમથો અમથો કોણ પૂછે છે તે હું આવ્યું ચાલો આ બધા છે ને વન એન આપ એ મદદ કોઈ ન કરે પોતે સ્કૂલનો બાંધે આપણે જ પૂછપૂછ કરે કે તમે કરો અમે તો બધું કરીએ તું કંઈ કર ને અમે તો ગરીબોને બધું આપીએ છીએ અને તમે માનતા હો કે ગરીબી પૈસા સુધરી જાય એમ હવે ભારત દેશમાં ગરીબી પૈસાથી વેચાતી મળે છે ઘડિયાળ મફતમાં ન મળે ચશ્મા મફતમાં ન મળે એમ અમારા દેશમાં ગરીબી મફતમાં નથી મળતી ભાઈઓ ખબર છે પૈસા આપીને ગરીબી લે 50 રૂપિયા કમાય ને 25 રૂપિયા દારૂ પી જાય તમે 5-5 લાખ રૂપિયા મકાન આપી દેશો ને વેચીને ફૂટપાથ પર જતા રહેવાના છે એને જીવન જીવતા શીખવાનું છે પ્રમુખ સમાજ આદિવાસીમાં જોયો સેલવાસમાં ધરમપુર બાજુ આ બધું પંચમહાલ જિલ્લામાં ગોધરા સાઈડ આ બધું સાબરકાંઠા બાજુમાં પ્રમુખ સાહેબ કોઈને 100 રૂપિયા આપ્યા નથી પણ જીવન જીવતા શીખવ્યું તે દારૂ પીતા હતા માંસ ખાતા હતા ચોરી કરતા હતા લૂંટફાટ કરતા હતા બીડી તમાકુમાં નાખી દેતા હતા ખોટા વ્યસનો ખોટા વેમો ભૂવા ડાકલા ધૂણામાં પૈસા ખર્ચતા હતા બધા બચાવી દીધા અને બધા આજે સુખ્યા થયા અને જીવન જીવતા શીખો ને બાકી તમે ગમે એટલે 5-5 લાખ રૂપિયાને બેંકમાં મૂકી દેશો ને એ દારૂ પી જશે જીવન શીખવવાનું છે એટલા માટે ઘણા લોકોને છે ને આ બધું બહુ કે બસ તમે આ મંદિરમાં ખોટા ખર્ચા લાગેલો કેવું કહેવાય આપણે ત્યાં ભાવનગરમાં મેડિકલ કોન્ફરન્સ હતી એટલે બધા ડૉક્ટર કે સ્વામી તમે મંદિર બાંધો એમાં મને વાંધો નથી પણ તમે મોટા મંદિરનું કામ બાંધો છે શું કે તમે નાના મંદિર બાંધો તમે આરતી થાય થાર થાય એટલું જરૂર છે આ લંડન જેવું મંદિર અક્ષરધામ જેવું ને બધું આ ભરૂચ ને સુરત જેવું મોટા મોટા મંદિર બાંધવાનું શું જરૂર છે બસ મેં કહ્યું ભાઈ ભગવાને તો મોટા મંદિરની નાના મંદિરની જરૂરિયાત નથી જાણ ભગવાન તો અણુઅણુમાં વ્યાપક છે એ ભગવાન કોઈને કહેતા નથી મંદિર બાંધો એમ પછી મેં ડૉક્ટરને પૂછ્યું એ MS સર્જર બહુ મોટા ડૉક્ટર હતા મેં કે તમારો બંગલો કેવડો છે કે 4 બેડરૂમનો મેં તમે ઘરમાં કેટલા જણા કે 2 જણા પછી મેં 4 બેડરૂમની શું જરૂર છે હં તમે 2 જણા છો હું તો હું તો એક રૂમ ચાલે
એક માટે ગેસ્ટ રૂમ બનાવી દો, ચાલ શું જરૂર છે ભાઈ, બાકીને પૈસા આપી દો ગરીબ બેનજા. અરે 10,000 નાચે એવડા બાથરૂમ બનાવો, બાથરૂમ જરૂર છે એવડા માટે? નાચવાનું છે અંદર, બે ઈંટો મૂકીને સંડાસ જવાનું, ડોલ લઈને નાઈ લો, શું જરૂર છે? હા, પોતા માટે મોટા મોટા બંગલા બનાવવાનું કે ભગવાન માટે નાનું બનાવવાનું કેમ? અરે લોકોને ખબર નથી પડતી. પછી મેં વાત કરી કે તમે જાણો છો 350 વર્ષ પહેલાં ભારત દેશની અંદર એક તાજમહેલ બંધાયો છે શાહજહાં, એક આ લોકની પ્રેમિકા, એને તો મુમતાજે કીધું જ નહોતું મારા માટે એટલું કબ્રસ્તાન બનાવ્યું છે, એક માર પથ્થર મૂકી દીધો હતો હાલત. એક આ લોકની જીવડી કહેવાય, પંચ વિશેની આસક્ત માયક એવું જીવડું, એના માટે એક પ્રેમના પ્રતિક રૂપે આજથી 350 વર્ષ પહેલાં 18 કરોડનું કબ્રસ્તાન જો શાહજહાં બાંધી શકતો હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ જાણ, જેને હવા પાણી પ્રકાશ બુદ્ધિ શક્તિ મનુષ્ય દી આપ્યો, અરે જેને મોક્ષનો માર્ગ બતાવ્યો, એવા ભગવાન સ્વામિનારાયણ માટે લંડન મંદિર કેમ ના બને, અક્ષરધામ કેમ ના બને? એક આ લોકનું એક માયિક જીવડી કહેવાય એવી એક પંચ વિશેની આસક્ત એક પ્રેમિકા માટે આજથી 350 વર્ષ પહેલાં જો 18 કરોડનું કબ્રસ્તાન તાજમહાલ જો શાહજહાં બાંધી શકતો એક પ્રેમના પ્રતિક રૂપે, તો પુરુષોત્તમ નારાયણના પ્રેમના પ્રતિક રૂપે પ્રમુખશા મહારાજ આવા ભવ્યથી ભવ્ય મંદિરો કેમ ના બાંધે? એક ભક્તિ છે, ભક્તિનું પ્રતિક છે, પ્રેમનું પ્રતિક છે, ને પ્રેમ પાછળ કોઈ પૈસાની કિંમત નથી આપી શકાતી, એ પૈસા કે પ્રેમથી નથી માપી શકાતો, સર્વસ્વનું સમર્પણ બલિદાન માગે છે તમારો પ્રેમ. ઘણા લોકોને છે ને આ મંદિરની જાહેર એટલે જેને આંખમાં આંસુ આવી જાય. એક પેલો આપણે ગુજરાતી પાઠ આવતો હતો કે મંદિરમાં સોનાના સિંહાસન જોઈને, મંદિરમાં ઠાકોરજીના સોનાના શણગાર જોઈને, મંદિરની જાહોરદાલી જોઈને હું જ્યારે નીચે ઉતર્યો, જ્યારે ગરીબો ટળવડતા હતા ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. કેવું કીર્તન લખ્યું છે. પછી અન્નકૂટ, અન્નકૂટમાં 1000 વાનગીઓ જ્યારે ઠાકોરજીને જ્યારે ધરાવતે મેં જોઈ, નીચે આવીને જ્યારે ભિખારું બિચારા ભૂખા ટળવડતા હતા ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. એ મોરાખના જામને એના દીકરાના લગ્ન 25 લાખ રૂપિયા ખર્ચી વખતે એની આંખમાં આંસુ નહોતા આવ્યા. એ રિસેપ્શન ની અંદર 50 લાખ ખર્ચવામાં એના આંખમાં આંસુ ન આવ્યા. બેન્ડ વાજા વાગાડવામાં 2 લાખ ખર્ચવામાં એના આંખમાં આંસુ ના આવ્યા. વિડીયો પાડમાં 1 લાખ રૂપિયા ખર્ચ્યા, આંખમાં આંસુ ના આવ્યા ભાઈઓ. એને મંદિરમાં જઈને આંખમાં આંસુ આવ્યા, એટલે કેવું કહેવાય, કેવું કહેવાય? બધા કેવા હોય, મંદિરમાં જ આવતા કે ઠાકોરજી સોના સિંહા શું જરૂર છે? હા, ઠાકોરજી ને બધું જરૂર છે, તારે શું જરૂર છે? લોકોને અહીંયા જ લાગે છે બસ. અરે ભગવાન માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે. અરે હીરા માણેક મોતીને તમે જોજો, બુદ્ધની મૂર્તિ છે ત્યાં આપણે બેંગકોકમાં, નીલમની મૂર્તિ છે, 5-8 સોનાની મૂર્તિ છે, જેટલું અરે કોઈ પણ ભગવાન માટે થાય તો ઓછું જ છે. જાઓ, હું નથી કે સ્વામિનારાયણ ભગવાન માટે, કોઈ પણ ભગવાન માટેનું મંદિર થવું જ જોઈએ, અને મંદિર માટે જેટલું ભગવાન માટે, ભગવાન માટે જેટલું કરે એટલું ઓછું છે. ભગવાન આપ્યું છે હવા પાણી પ્રકાશ બુદ્ધિ શક્તિ, આપણું એ આપણું છે. અરે પાણીનું બિલ કેટલું થાય, હવાનું બિલ કેટલું થાય, કોઈ કોઈ દિવસ ભર્યું તમે અત્યાર સુધીમાં? નવનીતભાઈ, એક દિવસના ઓક્સિજનનું બિલ કેટલું થાય? તો જન્મ્યા ત્યારથી અત્યારે તમે બિલ ગણો, એક વર્ષનું બિલ કેટલું થાય, અને 6 વર્ષે ડબલ થાય, એના 6 વર્ષે ડબલ, એના 6 વર્ષે ડબલ, કેટલા થાય અત્યાર સુધીમાં? આ ભગવાને આપ્યું છે, ભગવાને આપણે બુદ્ધિ શક્તિ આપી છે, ભગવાન માટે છે, જેટલું કરે એટલું ઓછું છે. પણ કહેવાનું શું છે કે લોકોને અહીં પ્રશ્ન થાય કે ભાઈ તમે મંદિરમાં આ બધા ખોટા ખર્ચા છે, મંદિર તમે ન બાંધો, બીજું બધું બાંધો. અમારે ત્યાં મહેસાણા છે ને, અમે ત્યાં એક પ્રોફેસર હતા, એક્સ પ્રિન્સિપાલ, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ. તો આપણા ગુજરાતમાં એક ભાઈ પેદા થયા છે હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે, એટલે હિન્દુ ધર્મ બધું ખરાબ લાગે, મંદિરો ખરાબ લાગે, સાધુ ખરાબ લાગે, કંઠી તિલક ત્યાંનું બધું, એને બીજા ધર્મ સારું લાગે, મુસ્લિમ બધું સારું, ક્રિશ્ચિયન બધું સારું, હિન્દુમાં બધું જ ખરાબ. એટલે હિન્દુના ઉદ્ધાર માટે એના લેખ છાપા બહુ આવે છે, તમે વાંચતા હશો. પછી હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે પેદા થયા છે, અને એના એ ભાઈ શિષ્ય કહેવાય. તો મને કે સ્વામી મેં એક લેખ લખ્યો, સારું કે લેખ લખતો લખવા જોઈએ ને, ભગવાન બુદ્ધિ આપી છે તો. પણ કે મારા લેખ એટલો બધો લોકોને ગમ્યો તો ગુજરાતના જેટલા પત્રકારો હતા અને જેટલા બધા મેગેઝીનવાળા હતા, બધા ચિત્રલેખ અભિયાન, બધા ગુજરાતી મેગેઝીન, બધા મારે કોઈ ફેસ કર્યો, કોઈ ફોન કર્યો, કોઈ પત્ર લખ્યો કે આ લેખ અમારા મેગેઝીનમાં અમારા છાપા મોકલો, કારણ કે ગુજરાતીઓની આંખ ઉઘાડવા જેવી છે, હિન્દુઓની આંખ ઉઘાડવા જેવી છે. બધાને લેખ બહુ ગમ્યો. પછી મેં પૂછ્યું કે લેખમાં શું લખ્યું હતું? તો મેં એવું લખ્યું હતું કે મંદિરોની જરૂરિયાત જ નથી. મેં સારું કહેવાય,
કેમ જરૂરિયાત નથી? કે ગામડામાં બહેનોને સંડાસજન બહુ તકલીફ પડે છે. અરે મંદિરોને બદલે ગામડે ગામડે સંડાસ બાંધી દેવા જોઈએ, કારણ કે બહેનો છે ને ગામડે સંડાસ જઈ શકે, કારણ કે ગામડામાં શું ઘેર ઘેર સંડાસ હોય નહીં, અને દિવસે જઈ શકે નહીં અને રાત્રે અંધારે બધે જવું પડે ચોમાસામાં શિયાળામાં. એટલે વાતો સાચી જ હતી એની કે મંદિરોની જરૂરિયાત જ નથી, મંદિરોને બદલે ગામડે ગામડે સંડાસ બાંધી દેવા જોઈએ. એટલે મારો આ લેખ જોઈને ઘણા બધાને મારો ફેન ફોક્સ બધું ફેક્સ બધું આવ્યું. એટલે પછી મેં કહ્યું કે હું એક લીટી ઉમેરી દઉં, પછી લેખ વધારે સારું થશે, અને પછી તમે મેગેઝિનમાં મોકલશો ને બધા ગુજરાતના બધા લોકો ખુશ થઈ જશે. પછી તમે હિન્દીમાં ટ્રાન્સલેશન, અંગ્રેજીનું ટ્રાન્સલેશન કરી અને આખા ભારતના જુદા જુદા મેગેઝિન હિન્દી અંગ્રેજીમાં તમારે મોકલી દેવાના છાપવામાં, તો એક વાક્ય તમે ઉમેર્યું, એને એને લાગશે બહુ સારું વાક્ય ઉમેરશે. એટલે પછી બોલો સ્વામી લખાવો, ડાયરીને લખવા બેઠા. આ વાક્ય તમે એડ કરજો, પણ આ વાક્ય શા માટે એડ કરવું પહેલાં હું સમજાવી દઉં કે આ વાક્ય તમારે શા માટે એડ કરવાનું છે. પછી મેં પૂછ્યું કે બેન આપણે ગામડામાં ખાલી હિન્દુ બહેનો રહે છે કે મુસલમાન બહેનો રહે છે? તો કે મુસલમાન બહેનો પણ ગામડે તો રહે છે. પછી મેં કહ્યું કે જેમ હિન્દુ બહેનોને સંડાસમાં તકલીફ પડે, મુસલમાન બહેનોને પણ તકલીફ પડે બરાબર? હા તકલીફ તો પડે, એ પણ કંઈ જાહેરમાં તો થોડા જઈ શકે. પછી હવે એક વાક્ય લખો, હવે એક વાક્ય લખો કે હિન્દુઓ હિન્દુ મંદિરને બદલે હિન્દુ બહેનો માટે સંડાસ બાથરૂમ બાંધી દે, અને મુસલમાનો મુસ્લિમ બહેનો માટે મસ્જિદને બદલે સંડાસ બાંધી દે, આવું એક વાક્ય લખો. તો ના સ્વામી એવું ન લખાય. મેં લખ, ચા તારી માએ હવાશેર હું ખાધી હોય તો લખ લખ ચા લખ, તારા તાકાત હોય ને લખ ને. પછી તમને મેં હિન્દુઓને થયું છે, હું તમારી બુદ્ધિને કેન્સર થયું છે તમને? તમને ભગવાન બુદ્ધિ આપી છે એટલે તમે ભગવાનની સામે પડ્યા? તમે તમને ભગવાન નડે છે, તમને મંદિરો નડે છે, તમને અનિતિના ધામ વેશ્યાવાળા નડતા નથી, તમને થિયેટરો નડતા નથી, તમને હોટેલો નડતી નથી, તમને દારૂના પીઠા નડતા નથી, તમને મંદિરો નડે છે. શું ભગવાન તમને એકની બુદ્ધિ આપી? તમે એમ માનો છો તમે હિન્દુ એકલા જ ભણેલા છીએ? શું મુસલમાનો કોઈ ભણેલા નથી? મુસલમાનો કોઈ ડોક્ટરો છે, એન્જિનિયરો છે, વકીલો છે, અરે વૈજ્ઞાનિકો છે? અરે હિન્દુઓ ગરીબ છે એના કારણે મુસલમાનો ગરીબીમાં સબડે છે સમગ્ર વિશ્વમાં. જોઈ આવો, લાવો વિશ્વનો એક મુસલમાન લાવો જે બોલ્યો કે મસ્જિદની જરૂરિયાત નથી, લાવો એક તો લાવો. આટલા મુસલમાનો તમે જોયો પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, કેટલા દેશોમાં મુસલમાનો ગરીબીમાં સબડે છે, છતાં કેટલા બુદ્ધિશાળી મુસલમાનો છે ને? ખાલી તમને હિન્દુઓને જ બુદ્ધિ આપી છે? શું મુસલમાન કોઈ બુદ્ધિ નથી? કેટલા ક્રાંતિકારીઓ ખાલી હિન્દુઓ છે? શું મુસલમાનો કોઈ ક્રાંતિકારી નથી? વિશ્વનો એક મુસલમાન લાવો જે એક વાક્ય બોલ્યો કે જેને એક વાક્ય લખ્યું હોય કે વિશ્વમાં મસ્જિદની જરૂરિયાત નથી. તમને થયું છે શું લોકોને? ખાલી હિન્દુઓ ને જ એમ કે મને વિશ્વાસ જ નથી તું હિન્દુ નું બીજ હોય જા. વિચાર તો કર. અને એટલા જ માટે મેં કે જે અમારા આ લોકો વિશ્વની સંસ્કૃતિનો વિનાશ થયો, ભારતની સંસ્કૃતિ વિનાશ કેમ ન થયો? કારણ કે હિન્દુ મંદિરો તોડ્યા લોકોને, એમ હતું કે મંદિરને લીધે સંસ્કૃતિ ટકી છે. હજારો મંદિરો તોડ્યા પણ લાખો મંદિરો ઉભા થયા. એ મોહમ્મદ બેગડો અને મોહમ્મદ ગઝની જે મંદિરો તોડવાના બાકી રહી ગયા હતા ને, એ હિન્દુને પેટે જન્મ લઈને આજે હિન્દુ મંદિરનો વિરોધ કરે છે. તમને હિન્દુઓને શું થયું છે? હિન્દુ મંદિરો તમને નડે છે? આજે એ ગરીબ દેશની અંદર આજે મસ્જિદો બધે તમને વાંધો નથી, તમને ભારત દેશની અંદર મસ્જિદો બધે તમને વાંધો નથી, અરે ચર્ચ બંધે તમને વાંધો નથી. હમણાં આ સરકાર આવી, સરકાર આવ્યા પછી 2 મહિનામાં 3,000 ચર્ચની જગ્યા ફાળવી દીધી, 3,000 ચર્ચની જગ્યા ફાળવી, એમાં તમને કોઈને વાંધો નથી. એક હિન્દુ મંદિર બાંધે એમાં મુસલમાનને વાંધો નથી. આશ્ચર્યની બાબત એ છે, મુસલમાન વાંધો નથી, ક્રિશ્ચિયને વાંધો નથી. પ્રમુખ સમાજ ગમે ત્યારે મંદિર બાંધો તો મુસલમાન ક્રિશ્ચિયન કોઈ વિરોધ નથી કર્યો, અને હિન્દુના પેટમાં તમને કેમ બળબડતું તેલ ઉકળે છે? શું તકલીફ છે તમને? લોકોને બસ બસ મંદિરો નહીં બાંધો, મંદિરમાં શું વાંધો છે તમને? મંદિરમાં ખોટા ખર્ચા છે, લોકોને બીજે ક્યાંય ખોટા ખર્ચા દેખાતા જ નથી, ક્યાંય ખોટા ખર્ચા નથી સમાજમાં. એમ ગયા વર્ષે ગુજરાતની અંદર વાત કરું, હા મળજો, ખોટા ખર્ચા સમાજમાં ક્યાં થાય છે? ગયા વર્ષે ગુજરાતની અંદર પતંગ ઉડાડવાના 100 કરોડ રૂપિયાના પતંગ ઉડાડેલા, જે દેશમાં 20 કરોડ માણસો એવા છે જેને એક ટંક પોતાનું પેટ ભરે એટલું પૂરતું ખાવા મળતું નથી, જે દેશમાં લાખો લોકો ફૂટપાથ ઉપર હોઈ જાય છે, જે દેશમાં લાખો લોકો ઝૂંપડામાં હોઈ જાય છે, એ દેશના એક રાજ્યના એક દિવસના પતંગ ઉડાડવાના 100 કરોડ રૂપિયાનો ખર્ચ સમાજને માન્ય હોય તો પ્રમુખ સાહેબ મહારાજ એક મંદિર બાંધી ખર્ચ સમાજને કેમ માન્ય નથી ભાઈઓ? વિચાર તો કરો.
એમાં જે કોનું ઘડતા થયું, અમુક લોકોના આનંદ ને એ ખાલી મનોરંજન માટેના સાધનો તમે સમાજમાં જોઈ લો, સમગ્ર વિશ્વની દ્રષ્ટિ તમે જુઓ, ખાલી ભારતની દ્રષ્ટિ નહીં જુઓ, સમગ્ર વિશ્વમાં કરોડો માણસો ભૂખે મરે છે, એ સમાજના અમુક લોકોના આનંદને માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, એમાં વાંધો નથી ને? એક ફટાકડા ફોડવાના કરોડો રૂપિયા ખર્ચાય છે, એમાં લોકોને વાંધો નથી ને? જે દેશના લાખો વિદ્યાર્થીઓની જિંદગી ક્રિકેટને લીધે બગડે છે, 10મા અને 12મા ધોરણની અંદર અતિ અગત્યની એક જીવનનો વળાંક એવી મહત્વની પરીક્ષામાં ભારત અને પાકિસ્તાન સાથેની ગેમ હોય, વર્લ્ડ કપની ગેમ હોય, અને એ વખતે મારા અમારા ભારતના યુવાનો યુવતીઓ પોતાના ઈષ્ટદેવ પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય પરમ શ્રદ્ધેય સચિન તેંડુલકરના દર્શન ન કરે ત્યાં સુધી મૂર્ખા વાંચતા નથી. લાખો વિદ્યાર્થીઓની જિંદગી બગડે છે, છતાં જે દેશમાં કરોડો માણસો ભૂખે મરે છે ક્રિકેટની પાછળ, ભારત દેશમાં અબોજો રૂપિયા ખર્ચાય છે. તમને સ્ટેડિયમના ખર્ચા જોઈ લો, જોઈ લો, એ દેશને માન્ય છે, દેશને ખર્ચ પોસાય છે. આ તમારું પેલું સ્ટેડિયમ બને છે, 757 મિલિયન પાઉન્ડનું છે, 757 મિલિયન પાઉન્ડ, અને એવા વિશ્વભરના એમ્યુઝમેન્ટ પાર્ક જોઈ લો તમે, આ બધા સ્ટેડિયમ જોઈ લો, ડિઝનીલેન્ડ જોઈ લો. એક મનુષ્યના મનને થોડાક નચાવવા કૂદવા મનોરંજન માટે આજે અબજો ડોલર અબજો પાઉન્ડ ખર્ચાય છે, વિશ્વના કરોડો માણસો ભૂખે મરે છે એની સામે, એમાં કોઈને વાંધો નથી. અને મંદિર બાંધે એમાં લોકોને પ્રશ્ન છે? અરે મનોરંજન એવી હલકટ ઘટના જે તમારી સંસ્કૃતિનું સત્ય નાશ વાળી નાખે, બાષ્પીભવન કરી નાખે. વિશ્વનું એક પિક્ચર લાવો જે પિક્ચર જોઈને તમારો દીકરો દીકરી તમને પગે લાગતો થયો હોય, એક પિક્ચર લાવો જે પિક્ચર જોઈને ચોરી બંધ કરી દીધી હોય, લૂંટફાટ બંધ કરી દીધી હોય, આજે વિશ્વભરની અંદર ચોરી લૂંટફાટ ખૂન ખરાબી હત્યાઓ બળાત્કારો વ્યભિચારો દારૂ ડ્રગ્સ વ્યસન જે કંઈ છે એનું કારણ તો ટીવી છે ને, પિક્ચરો છે ને. આ ભારત દેશની અંદર તમે જુઓ, ભારત દેશ કરતાં ચીનની વસ્તી વધારે છે. ચીનમાં દર વર્ષે 125 ફિલ્મો બહાર પડે છે, અને મેરા ભારત મહાન 13,000 ફિલ્મો બહાર પડે, 13,000 ફિલ્મ. મિનિમમ 5 કરોડથી માનીને 80 કરોડ મિનિમમ, 40 કરોડ મિનિમમ માનો, 13,000 ને 1300 લાખ, મને એક્ઝેક્ટ ખબર નથી, પણ 13,52,000 કરોડ થાય દર વર્ષે. 52,000 કરોડ એવરેજ, તમે 40 કરોડની એક ફિલ્મ ગણો, 52,000 કરોડ પિક્ચર. પાછા વાલે મલ્ટીપ્લેક્સ થિયેટર બને તો જુદા ખર્ચા, અને આપણા જે મૂર્ખાઓ 25 લઈને 50 રૂપિયા ટિકિટ લઈને જોવા જાય એ જુદા. તો જુઓ તમે, પિક્ચર બને એમાં વાંધો નથી, થિયેટર બંધ એમાં લોકોને વાંધો નથી, હોટેલો બંધ હોટેલમાં વેભિચારો ચાલે એમાં લોકોને વાંધો નથી, પણ મંદિરો બંધે. અરે દેશના પ્રધાનો મરી ગયેલા પ્રધાન માટે અબજો રૂપિયાના સ્મારક બંધાય એમાં લોકોને વાંધો નથી. કેટલા ભારતના મરી ગયેલા વડાપ્રધાનો દેશ માટે શું કર્યું છે નામ નથી દેતો, પણ શું કર્યું છે એ લોકોને, મરી ગયેલા વડાપ્રધાન માટે એ લોકોના સ્મારક માટે કરોડો અબજો રૂપિયા ખર્ચાય છે એમાં કોઈને વાંધો નથી. અને પ્રમુખ સમાજ મંદિર બાંધીમાં લોકોને પેટમાં દુખે છે. એક ભારતના રાષ્ટ્રપતિનું ભવન જોઈ લો, 360 એકરમાં રાષ્ટ્રપતિ ભવન છે, 340 તો ઓરડા છે. દર વર્ષે 65 કરોડ રૂપિયા જે ભારત દેશમાં કરોડો માણસો ઝૂંપડામાં અને ફૂટપાથ પર હોઈ જાય છે એ દેશના એક રાષ્ટ્રપતિ માટે દર વર્ષે 65 કરોડ રૂપિયા ખાલી એના મેન્ટેનન્સનો ખર્ચ જાય છે. 20 કરોડ તો એના ખાલી સ્ટાફનો પગાર જાય છે, 1000નો ખાલી સ્ટાફ છે ખાલી રાષ્ટ્રપતિ ભવનનો, એમાં કોઈને વાંધો નથી. આ રાજકીયના પ્રધાનોના ખર્ચાઓ તમે જુઓ, એક એક પ્રધાન પાસે 1-1 કરોડ, 1 લાખ રૂપિયા પગાર હોય તો 12 લાખ રૂપિયા થાય, 1-1 કરોડ રૂપિયા. અરે કેટલા તમે આ બધા ખોટા ખર્ચા ગણો, ભારતની અંદર વાત કરો, તમારા દેશમાં કેટલા ખર્ચા, પેલું મિલિનિયમ ડોમ બનાવ્યું હતું કંઈક 748 મિલિયન પાઉન્ડનું. આવો તો વિશ્વભરના ખોટા ખર્ચાઓ જુઓ, તમે બુશની સિક્યુરિટી પાસે કેટલું ખર્ચાય. આ વડાપ્રધાન કે પ્રાઇમ મિનિસ્ટર કે રાષ્ટ્રપતિ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય ને, ખાલી એના પ્લેનનું ખર્ચ, એની ગાડીઓનું ખર્ચ, એની સિક્યુરિટીનો ખર્ચ, આપણા ભારત દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી એની સલામતીનું ખર્ચ જે થતું હતું એનું અડધું કરવામાં આવ્યું ને, અડધું તો એ વખતે 6 લાખ ફ્લેટ થાય. અમે આખું કેલ્ક્યુલેશન માંડેલું કે વડાપ્રધાનનું ખર્ચ, એ વડાપ્રધાન હતા એટલે અમુક સલામતી તો જોઈએ, પણ જે સલામતીના ખર્ચા હતા એના કરતાં અડધા જ ખર્ચા થયા હોત ને તો બાકી રહેલા અડધા પૈસામાં 6 લાખ ફ્લેટ થાત, આપણી ધારાવી ઝૂંપડપટ્ટી આખી જતી રહેત. આ છાશવારે ચૂંટણીઓ આવે છે, ખોટા ખોટા અહમ મહમતને લીધે પૂરી ચૂંટણી થાય ને, એને લીધે જે ડગલે પગલે છૂટે 1000 કરોડના ખર્ચા એ ચૂંટણીમાં, એમાં કોઈને વાંધો નથી. પ્રમુખ સમાજ મંદિર બાંધવા બધાને પેટમાં દુખે, અને પ્રમુખ છે કે તમારે ટેક્સ નાખે, જેને તમે ટેક્સ આપો છો સરકાર તમારા પૈસાનો ઉપયોગ શું કરે છે? પ્રમુખ સ્વામીના હરિભક્તો પૈસા આપે છે ભાઈઓ,
જે પોતાના ખોટા ખર્ચા બંધ કરીને, બાળકો ફટાકડા ફોડવાનું બંધ કરી દે, પતંગ ઉડાવવાનું બંધ કરી દે, ચોકલેટ ખાવાનું બંધ કરી દે, અરે ઘણા તો એક ટાઈમ જમે ખોટા ખર્ચા બંધ કરી દે, બહાર આઉટિંગ ફરવા માટે, તમે રજા ગાળવા માટે અમુક પાઉન્ડ કે ડોલર ખર્ચવાને બંધ કરી દે. એ બધી કરકસર કરી કરીને, કોકનું કેટરિંગ કરીને, કોકની લોન કાપીને, કોકની સેવા કરીને પૈસા બચાવે છે. એ તમારી સ્કૂલો માટે નથી ભાઈઓ, તમારી કોલેજો માટે નથી, તમારી હોસ્પિટલ માટે નથી, એ આપણા બાળ બાળિકા કિશોર કિશોર યુવાન યુવતીઓ જે ભોગ આપે, સમર્પણ કરે, કસર કસર કરકસર કરે મંદિર માટે છે. તમે જેને ટેક્સ આપો છો, તમે સંસ્થાને ટેક્સ નથી આપતા, આ સંસ્થાને પૈસા હરિભક્તો આપે છે, અને પ્રેમથી આપે છે, બલિદાનથી આપે છે, સમર્પણના ભાવનાથી આપે છે, અને ભક્તિ પ્રત્યેની શ્રદ્ધાથી આપે છે, ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી આપે છે. એ પૈસા કે મંદિરો માટે છે, સ્કૂલ કોલેજ હોસ્પિટલ માટે નથી, અને એ જવાબદારી સરકારની છે, કોઈ ધાર્મિક સંસ્થાની નથી. સરકારને ટેક્સ આપો છો, એ લોકોને તમારા શિક્ષણ અને સ્વાસ્થ્યની બધી જવાબદારી એ સરકારની છે, કોઈ ધાર્મિક સંસ્થાની નથી. ડૉક્ટરનું કામ એન્જિનિયર ન કરે, એન્જિનિયરનું કામ ડૉક્ટર ન કરે, દરેકની જવાબદારી જુદી હોય છે. તો સંતની જવાબદારી કોઈ સ્કૂલો કોલેજ હોસ્પિટલ બાંધવાની નથી, સંતની જવાબદારી સંસ્કારોને વહન કરવાનું છે, ચારિત્રનું ઘડતર કરવાનું છે, હજારો લોકોને ભક્તિને માર્ગે વાળવાનું છે, એના જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ઉપાસના, નિષ્ઠાને દ્રઢ કરાવીને ભવસાગર તરીને ભગવાનના ધામમાં લઈ જવાની જવાબદારી સંતોની છે. અને છતાંય પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં રહ્યા છે, તો સમાજનો કોઈ પ્રશ્ન પ્રમુખ સ્વામી બોલ્યા નથી. એ દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, એ ભૂકંપ હોય, ઓરિસ્સાની બધી રાહત તમે બધું જાણો છો. 162 જાતની પ્રવૃત્તિ આ મંદિરના નેજા નીચે ચાલે છે. પ્રમુખ સમાજના મંદિરો એ ખાલી તાળીઓ પાડવા માટે નથી, આ ખાલી ધૂન માટે નથી, ખાલી આરતી માટે નથી, થાળ માટે નથી, આ મંદિરોમાં તો તમારી ભવિષ્યની પેઢીના બચાવ માટે છે. આ પ્રમુખ સમાજ મંદિરોમાં એ છે, તમે ભવિષ્યની પેઢી અહીં બચવાની છે. તમારા બાળ બાળિકા કિશોર કિશોર યુવાન યુવતીઓ આ મંદિરો દ્વારા હજારો લાખો લોકોનું જીવન ઘડતર. આ પ્રમુખ સમાજ નૈતિક મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો, ધાર્મિક મૂલ્યો, એ કૌટુંબિક મૂલ્યો આ મંદિરમાંથી શીખવા મળે છે, અને પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો દ્વારા એ કરે છે. એટલા માટે મંદિરો કોઈનું ઓપ્શન નથી. જેમ સમાજના પોલીસ સ્ટેશન મકાન બને ખોટા ખર્ચા છે, રેલવે સ્ટેશન ખોટું ખર્ચા છે, બસ સ્ટેન્ડ ખોટું ખર્ચા છે, એરપોર્ટ ખોટું ખર્ચા છે, સંસદ ભવન ખોટું ખર્ચે, જેમ સમાજના સંચાલન માટે જેમ કલેક્ટરની ઓફિસ પણ જરૂર પડે, મુખ્યમંત્રીની ઓફિસ પણ જરૂર પડે, એ વિધાનસભા ગૃહ પણ જરૂર પડે, સંસદ ભવન પણ જરૂર પડે, એમ અનેકવિધ ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે મંદિરની પણ જરૂર પડે. ઓપરેશન કે હાલતા ચાલતા રોડ ઉપર ના થાય ભાઈઓ, એના માટે હોસ્પિટલ એક સ્થાન જોઈએ. એમ હાલતા ચાલતા ક્યાં સભા કરવી, જો મંદિર ન હતા, હોલ ન હોય તો ક્યાં સભા કરે, તમે રોડ ઉપર કરો. એટલા માટે જ્યાં આવા બ્રહ્મ વિદ્યાના પાઠ શીખવા મળે, આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે, આધ્યાત્મિક રોગની આ હોસ્પિટલ છે, હજારો લાખો લોકોને સાચું જીવન જીવવાની જે પ્રેરણા મળે, એવી આ પ્રેરણાની પરબ છે, આ મોક્ષનું સદાવ્રત છે. મંદિરો એ તો મોક્ષનું સદાવ્રત છે. હજારો લાખો લોકોને આ મંદિરો દ્વારા એક ઉર્ધ્વ જીવનની એક પ્રેરણા અહીં મળે છે. એટલા માટે મંદિર એ કોઈના ઓપ્શનમાં નથી. જેમ બધાની જરૂરિયાત છે એના કરતાં વધારે જરૂરિયાત મંદિરો છે. કારણ મંદિરો શિક્ષકને સાચો શિક્ષક બનાવશે, ડૉક્ટરને સાચો ડૉક્ટર બનાવશે, પ્રધાને સાચો પ્રધાન બનાવશે, નાગરિકને સાચો નાગરિક બનાવશે, બાપને સાચો બાપ બનાવશે, પતિને સાચો પતિ બનાવશે, અને દીકરીને સાચી દીકરીને દીકરાને સાચો દીકરો બનાવશે, એ મંદિર બનાવશે. તો મંદિરો દ્વારા જરૂરિયાત છે. અને કોઈ પણ ભગવાનનું મંદિર બને મને વાંધો નથી, માતાજીનું મંદિર બને તો બંધવું જ જોઈએ, રામ ભગવાન કે જલાન બાપન કે કૃષ્ણ ભગવાન ગમે તેનું મંદિર બાંધે, મંદિરનો કોઈ જગ્યાએ ક્યાંય વિરોધ હોય જ નહીં. એ હિન્દુ સંસ્કૃતિનો આધાર, સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સંસ્કૃતિ કેમ ટકી છે, મંદિરોના આધારે ટકી છે. ને જ્યાં જ્યાં આપણે હિન્દુઓ ગયા, આજે ત્યાં વેસ્ટ ઇન્ડિઝ જુઓ, ત્યાં કે 1100-1150 વર્ષ પહેલાં આ લોકો લઈ ગયેલા અંગ્રેજો, ત્યાં તમે ફિજી જાઓ કે તમે મોરિશિયસ જાઓ, હિન્દુ આજે ટક્યા છે, હિન્દુઓ બચ્યા છે કેમ, મંદિરો લોકો બાંધી દીધા, 400-500 મંદિરો બાંધી દીધા. ભલે લોકો મંદિર દેશમાં આવ્યા નથી, પણ અમે હિન્દુ છીએ, અમારા ઈષ્ટદેવ છે, અમારો ભગવાન છે, એ હિન્દુત્વ જળવાઈ રહ્યું એ મંદિરો દ્વારા જળવાઈ રહેશે. અને આપણી સંસ્કૃતિ વિશ્વભરની અંદર જે પાંગરશે, એનો જે વિકાસ થશે, એનું જે સંરક્ષણ થશે, અને તમારી ભવિષ્યની પેઢી ગૌરવપૂર્વક કહી શકશે કે અમે હિન્દુ છીએ, એના માટે આ મંદિરો છે. અને મંદિરો પણ ભવ્ય હોય, કારણ કે ભગવાન માટે. જેમ આ દાખલા લંડન મંદિર ઝૂંપડું બાંધી દીધું, ન હાલ કાશનું ઝૂંપડું બાંધી દીધું હોત તો ભગવાન સ્વામી કે પ્રમુખ સ્વામી પર કેસ કરવાના હતા, અહીંના ટ્રસ્ટી ઉપર કેસ કર કે કેમ ઝૂંપડું બાંધી દીધું, ઝૂંપડું જોવા કેટલા વાત. ચાલો જે જોગી મહાજ મંદિર બાંધ્યું હતું એવડું મંદિર અહીં બાંધ્યું હતું, ચાલે, પણ કેટલા માણસો જોવા આવત. અત્યાર સુધીમાં 50 લાખ માણસો જોવા આવ્યા. લોકો કંઈ પ્રેરણા લઈને ગયા, હિન્દુત્વને અસ્મિતા લાગે, લઈને ગયા, જીવનમાં કંઈક શીખીને ગયા, કંઈક પામીને ગયા, કે લઈને ગયા. આજે દિલ્હીમાં આપણે જ્યાં ગાંધીનગરનું અક્ષરધામ બાંધ્યું, એ ઘાસનું ઝૂંપડું બાંધી દીધું તો હાલ, એ કાચું મકાન બાંધી દીધું હાલ, થાળ આરતી તો થાત, પણ વિશ્વભરના 3 કરોડ માણસો જોઈને ગયા, કોણ જોઈને જાત,
કોણ લઈને જાત, કોણ શીખીને જાત, કોણ પામીને જાત, એટલે ભયની ભવ્યતા છે, એની દિવ્યતા છે, અને ભારતીય સંસ્કૃતિની કળાનું પણ રક્ષણ છે મંદિરો દ્વારા. એટલે હું તો ત્યાં સુધી કહું છું કે મંદિરો દ્વારા પ્રમુખ સમાજ હજારો લોકોને રોજીરોટી આપે છે, એ તો સમજો. તમે જોજો આપણા ગુજરાતની અંદર દુકાળ પડે ને તો એટલે પાળા બાંધે, ચોકડી બાંધે, શું કામે? રાહત કાર્ય શરૂ કરે છે, શું કામે? લોકો તો રોજીરોટી આપવા માટે, બીજું કોઈ હેતુ નથી હોતો. તો હજારો બિચારા કારીગરોને મંદિરો દ્વારા કેટલા વર્ષોથી રોજીરોટી આપે છે. બાકી જો આજે કોતરણી છે ને, કોતરણી કોઈ હોસ્પિટલમાં નથી વાપરાતી, કોઈ સ્કૂલમાં જાય, એ આખી કળા આપણી પ્રાચીન એન્ટી કળા જતી રહે. એ એન્ટી કળા, જે કોતરકામની જે કળા પ્રમુખ સામે જાળવી છે, હજારો લોકોને, એ કડિયા હોય, મજૂરો હોય, આવેલ શિલ્પીઓ હોય, એ સુતારો હોય, લોહાર હોય, બધા લોકોને પ્રમુખ સામે આજ રોજીરોટી આપે છે. ખાલી પ્રમુખ સામે ફટાકડા નથી ઉડાડી નાખતા પછી તમારા પૈસાના, એટલા માટે એ માટે પણ જરૂરી છે. બીજી વાત, ઘણા લોકો આપણને પૂછતા હોય છે કે મંદિર હોય છે, એક બે મંદિર હોય છે તો વધુ મંદિર શું જરૂર છે? એક બે થિયેટર હોય તો વધુ થિયેટર શું જરૂર? એમાં વાંધો નહીં, બોલો. હા, તમારે શેરીએ શેરીએ પહેલાં દારૂની દુકાન હોય તો વધુ દુકાન શું જરૂર છે? મોટામાં આપણે અમદાવાદ વડોદરામાં કેટલા થિયેટરો છે તો નવા થિયેટર બંધાવ્યા કરે છે, કેટલી હોટેલો તો નવી હોટેલો બાંધે છે, એમાં વાંધો નથી ને. ગામડામાં બે દુકાન હોય પાન બેડીની તો ત્રીજી દુકાન આવે ગુટકાની, બોલો, એમાં વાંધો નથી. તો દરેક લોકો પોતપોતાના ભગવાન માનતા હોય, કે માતાજીનું મંદિર હોય તો કહેતા કોઈ રામ ભગવાન મંદિર ભલે બીજું બાંધે, કોઈ જલારામ બાપાનું મંદિર ભલે ત્રીજું બાંધે, એમ સ્વામિનારાયણ મંદિર હોય તો ભલે જુદું બાંધેમાં તકલીફ શું છે? કંઈ તકલીફ નથી. દરેક પોતપોતાના ભગવાનમાં ભજન કરે, ભક્તિ કરે, થાળ કરે, પોતાની રીતે ઉપાસનાની પદ્ધતિ જુદી જુદી હોય, જેમ દરેક કોલેજ જુદી, એક જ કોલેજ ના ચાલે, છતાં એન્જિનિયરિંગ કોલેજની હોય, આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ, મેડિકલ કોલેજ, ફાર્મસી કોલેજ, બધી કોલેજો હોય કેમ્પસમાં, તો જેને જ્યાં ભણવું હોય ત્યાં ભણી શકે, એમ જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જઈ શકે, એમાં વધુ મંદિર બાંધેમાં તકલીફ શું છે? અંતે તો હિન્દુત્વની સંસ્કૃતિનું રક્ષણ છે. તો ઘણા બધા શું કહે છે કે સ્વામી આટલા બધા મંદિરો છે તોય પણ આમ ભારતમાં, વિશ્વમાં ભ્રષ્ટાચાર દુરાચાર તો છે જ, તો પછી મંદિરો વધવાથી કાંઈ ભ્રષ્ટાચાર કે દુરાચાર કે ખરાબ વર્તન ઓછા થઈ જવાના છે? એમ તો ભારતમાં પાણી કેટલું છે? તો ઘણા મૂર્ખા મહિને નાતા નથી ખબર, તેમાં પાણીનો વાંક શું ભાઈ? હે, પાણી તો હોય છે, પણ કોઈ નાહી નહીં તો શું કરે? પછી આપણે પૂછીએ કે તમે મંદિરમાં આવો તો મંદિરમાં નથી આવતો, મંદિરમાં નથી આવતો મંદિર લાભ તમે ક્યાંથી મળવાનો? મંદિર હોય પણ મંદિરમાં જાઓ તો મંદિરમાંથી કંઈક તમને પ્રેરણા મળે. હોસ્પિટલ હોય પણ, કેટલી વિશ્વમાં હોસ્પિટલ છે, છતાં બીમાર છે ઘણા, છતાં મરી પણ જાય છે. આટલી બધી તમારી ઇંગ્લેન્ડમાં હોસ્પિટલો છે ને, છતાં માણસો નથી મરતા? તો હવે હોસ્પિટલ નહીં બાંધવાની, જે હોસ્પિટલ હોય એને પાડી નાખવાની, આટલી બધી હોસ્પિટલ છે તો એ બધા મરી જાય છે, તો હવે નવી હોસ્પિટલ શું કામ બાંધવાની? એવું હોય છે, હોસ્પિટલ બાંધવાની છે. હોસ્પિટલ કોઈ સાચો ઉપયોગ ન કરે તો એમનો કોઈ શું કરે? એટલે મંદિર છે, પણ જો મંદિરનો ઉપયોગ ન કરે, ખાલી જે જે કરીને જતા રહે, તો એનો કોઈ અર્થ ન થાય. તો ઘણા શું કહે છે કે સ્વામી મંદિરમાં ઘણી વખત ખોટા ધંધા થાય એનું શું? હા, એ બરાબર, કોઈ મંદિરમાં દાખલ દુરાચાર ભ્રષ્ટાચાર કે વ્યભિચાર થતું હોય બરાબર, એ મંદિરમાં ન થવું જોઈએ, તમારી ભાવના સારી છે, પણ એમાં હાથ દુખે ને તો હાથ કાપી ન નખાય. માથું દુખતું હોય તો માથું કાપી ન નખાય, બરાબર ને? એની દવા હોય એમ. મંદિરમાં કદાચ કોઈ જગ્યાએ ખોટું થતું હોય તો ખોટું સુધારવું જોઈએ, પણ મંદિરની જરૂરિયાત જ નથી ને, એ ન ચાલે. એમ તો ઘણી હોસ્પિટલમાં બિનજરૂરી ઓપરેશન થાય એટલે હોસ્પિટલ નહીં, એટલે બીજી હોસ્પિટલ નહીં બાંધવાની. એમ કોઈ સ્કૂલમાં, કોઈ કોલેજમાં, કોઈ હાઈસ્કૂલમાં ચોરી થતી હોય, ચોરી થાય છે બંધ થવી જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે નવી સ્કૂલ ન બાંધવી કે નવી કોલેજ ન બાંધવી. જે ખરાબ થાય છે એ અટકાવવું જોઈએ, 100% બાબત છે. પરંતુ એ સ્કૂલ કોલેજ ન બાંધવી, એ મંદિર ન વધારવા, ન બાંધવા, એ કોઈ સારો ઉપાય નથી. મંદિર વગર સંસ્કૃતિ ના ટકે, મંદિર વગર આપણી અસ્મિતા ના ટકે, મંદિર આપણી સંસ્કૃતિનું ધાવણ મંદિર ધવરાવે, જીવન જીવતા આપણું મંદિર, ખાસ કરીને આપણા મંદિરો પ્રમુખ સમાજ મંદિર, બીજા કોઈ મંદિરમાં જાય તો કોઈ વાંધો નથી, પણ આપણે ત્યાં શું છે? સંતો છે, યોગી બાબાની ભાવના થાય કે એક અબજ રૂપિયાની હોસ્પિટલ પર કોઈ ડૉક્ટર હોય તો શું કામના, એક અબજ રૂપિયા સ્કૂલો પર કોઈ શિક્ષકો હોય તો શું કામના, આપણા મંદિરો દ્વારા સંતોનું, સંતો દ્વારા પોષણ સતત મળતું રહે છે. એટલા માટે આપણે ત્યાં બધી જ પ્રકારની પ્રવૃત્તિ આપણા મંદિરોના નેજા નીચે ચાલે છે. એટલે મંદિરને સમાજમાંથી તમે કાઢી શકો એમ નથી. ઘણા લોકો પૂછતા હોય છે, ઘણા કહેતા હોય છે કે અમે કશું માગીએ નહીં, સામનેવાળા માગ 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 કરે. એમ ઘણા લોકો એવું કહે છે, અમે કશું માગીએ જ નહીં, પણ તારે કંઈ કરવું હોય તો માગે ને, તારે ખાલી વિચારો રજૂ કરવાના છે તો કશું ન માગે. પ્રમુખ સમાજ ખાલી વિચારો રજૂ નથી કરવાનું, પ્રમુખ સમાજ મહારાજ લઈને સમાજને અનંત ગમ કરીને આપે છે. અમે જે પૈસા માગીએ છીએ ભાઈઓ, અથવા પ્રમુખ સ્વામી માગે છે,
એ અમારા સંતો માટે નથી. અમારા સંતોનું શું પોષણ છે? ચાલો અમે બે કપડાં પહેર્યા છે, બે કપડાં કાલે હું પલાળ નાખીને બીજા નવા બે કપડાં પહેરી લઈશ. આ કપડાં અમારા ઓછામાં ઓછા બે વર્ષ ચાલે. ચપ્પલ એવા હોય છે કોઈ લઈ જ ન જાય, બરાબર. ચશ્મા અમારા બે ત્રણ વર્ષ સુધી હોય છે, કોઈ પરાણ આગ્રહ કરે છે કે નવા લઈ લો, પણ આ લેવા છે અમે, ક્યાં વાંધો છે? બીજો અમે શું ખર્ચા છે? કારણ કે સાધુ તો કે નવરા પહેર્યા છે, સાધુનું પોષણ થાય. અરે સાધુ તો સમાજનું કામ કેટલું કરે અમારા ભારત, અને એની તમને ખબર છે, એક પ્રાથમિક શાળાનો પટાવાળો હોય ને, ખાલી ચાર પાંચ વાર બેલ પડે, એને 5,000-7,000 રૂપિયા પગાર હોય છે. સમાજ એને પોષે છે ને, એક પોલીસને પોષે છે, એક પોલીસનું પોષણ કરે છે, એક બેંકના પટાવાળાનું સમાજ પોષણ કરે છે, જે 11-5 કલાક કામ કરે, એમાં 4-5 વખત બેલ જ પાડવાનું હોય, અને આ સંતો 16-18 કલાક કામ કરે. આટલી પ્રવૃત્તિમાં આટલા હજારો લોકોને માર્ગદર્શન આપે. મને કાલે આજે કલાક આત્મસુરક્ષા વાત કરી હતી, અમદાવાદની અંદર બપોરે હું ગયા હતા, 2 વાગે હુતા, અને ગરીબ ભક્તને કંઈક કામ હતું, એટલે આવ્યા કે મારે કંઈક મળવું છે, એટલે હું ગયા હતા. પણ તો ઉઠાડ્યા, પણ તો ઉઠ્યા અને કે સ્વામી હું આપઘાત કરવા જાઉં છું. પણ એમ થયું કે છેલ્લે હું સંતોને મળતો જાઉં, એટલું આપને મળવા માટે આવ્યો છું. આત્મસુરત સ્વામી એની સાથે 15 કલાક બેઠા, આપઘાત કરવાનો વિચાર એને કઢાવ્યો, બાપા પાછા આશીર્વાદ આપ્યા, અને અત્યારે સ્થિર થઈ ગયા. આ સંતો તમને છે ને આમ તમે જો, તમને લાગતું હશે ખાલી આ તો જલસાકર નથી કરતા, જલસાકર આવી જાય ને કોણ ના પડે, આવી તો આવું જ છે ને મારા વધારે કોઈને કે એ જો સંતો તો સુખ્યા છે ને, સુખ્યા થઈ જાવ ને હું કામ લપમાં પડો છું. પણ આ કેટલા તમારા બાળકોને, કેટલા કિશોરોના પ્રશ્નો એક એક સંતો હલ કરે છે ખબર છે તમને? કેટલું કામ કરે છે સમાજ, એને ક્યાં કોઈને પગાર આપે? આખી જિંદગી એક પૈસો લીધા વગર, આખી જિંદગી 16-18 કલાક સંતો કામ કરે છે. કોના માટે કરે? વિશ્વભર આદિવાસીને ઝૂંપડે ઝૂંપડે ઘેર ઘેર ફરે. ગયા વર્ષે સંતો આવ્યા હતા 2015, અમેરિકામાં 18,000 ઘેર પધરામણી કરી, બધા પૈસા લેવા માટે ફરે? અરે આ બધા સંતો કરોડોપતિના છોકરાઓ હતા, લાખોપતિના છોકરાઓ છે. તમારે કંઈ ઇંગ્લેન્ડ જ ગણાય છે, અમેરિકામાં બધા અમારા ઓલા રાહુલ ભગત છે, હું વિરાટ ભગત, એના મા બાપ ડૉક્ટર, પોતે તો લોયર, અને અમેરિકન લોયર તો કેટલું કમાય તમે જાણો બધું. એ બધું છોડીને સાધુ થઈ જઈને અમારે ગરમીમાં 45-46 ડિગ્રી ગરમીમાં એ વાસણ ઉટકે, અને એ બધા સનાજ વાસણ સાફ કરે, આદિવાસીને ઝૂંપડે ઝૂંપડે ફરે. કોના માટે ફરે? ખાલી પૈસા જો ખરેખર પ્રમુખ સમાજને જોઈતા હોત ને, ખરેખર જો પ્રમુખ સમાજને પૈસા જોતા હોય ને, તો આજે આ કરોડોપતિના છોકરાને કોઈને સાધુ ન કરે. તું પૈસા કમા, પૈસા મંદિરમાં આપી દેજે. પ્રમુખ સમાજને ખરેખર પૈસાને પડ્યો હોત ને, તો મને તમને કોઈ સત્સંગી જ ન કરાવે. આજે કરોડોપતિ છે ને, મોટા મોટા બિલ ગેટને ના સત્સંગી કરી દે. જે પ્રમુખ સાહેબ મહારાજ ઋષિભાઈ બાળનું પરિવર્તન કરી શકતા હોય, જે પ્રમુખ સાહેબ મહારાજ રામચંદ્ર બાપુનું પરિવર્તન કરી શકતા હોય, એ આવા જે મોટા મોટા ઉદ્યોગપતિ ના પકડે. મોટા મોટા એક દિવસની આવક આવે ને આપણા બધા મંદિરો પૂરા થઈ જાય, પણ એને પૈસાને નથી પડી. હા, અમે પૈસા માગવાના, પૈસા તો અમે માગવાના, અને મંદિર અમે બાંધવાના. ગમે એટલા તમે બોલ બોલ કરો ને, અને મંદિર તો એવા બાંધવાના, એવા બાંધવાના ને કે તમારી છાતીઓના પાટિયા બેની જે પાવડર થઈ જશે. આ અક્ષરધામ ઉદઘાટન થશે ને, અક્ષરધામ ઈર્ષાડુનો જે અવતારો છે ને, ઈર્ષાડુ તો બળીને ભસ્મ થઈ જશે. અરે બળીને ભસ્મ થઈ, આ છાતીના પાટિયાનો પાવડર થઈ જશે. હા, આટલું આમ ડોળા ફાટી જશે. જોજો આ બધા લેખો લખનારા છે ને, બધું જોશે ને, દુનિયાની ગમે બોલવું બોલે, પ્રમુખ સાહેબ કોઈનાથી ગભરાતા નથી, શરમાતા નથી, કોઈની ટીકાને સ્વીકારતા નથી, ગણકારતા નથી. તો મંદિર અમે બાંધવાના, બાંધવાના ને બાંધવા, અને પૈસા અમે માગવાના, માગવાના ને માગવાના. કારણ કે અમે પૈસા અમારા માટે નથી માગતા, અમે ઘેર કોઈ મૂકવાનું મોકલે. પ્રમુખ સાહેબ ભદ્ર, પ્રમુખ સાહેબ મહારાજનો ભત્રીજો રિક્ષા ચલાવતો, ખબર? આટલી મોટી સંસ્થા, અરે એક હરિભક્તને કીધું ને 5 લાખ મોકલી દે તર, એક સ્વામીના વચને 5 લાખ મોકલી દે. પ્રમુખ સાહેબ ભત્રીજો રિક્ષા ચલાવે. કેટલા સંતોના મા બાપ સાવ ગરીબ છે, અમે ઘરે પૈસા મોકલીએ? પૈસા સમાજના લઈને સમાજને આપીએ. ખરેખર પ્રમુખ સાહેબ મહારાજને જો પૈસાની જરૂર હોય ને, અમે તો હું તો એવું જ કહું છું કે અમે 45 એન્જિનિયરો છીએ, આ તો IIT એન્જિનિયર છે, એને પોતાનો ધંધો ચાલુ કરી દે. અમે બધા તો તમારા બધાને હું ઉડાવી દઈ, બોલો. અમે અમારા ધંધા શરૂ કરી દઈએ ને, અરે અમારા હાવ સંતો અભાવનું હોય તો કેટલું મેનેજમેન્ટ ખબર? તમારી એક દીકરીની જાન આવવાની, હો માણસો આવવાનું, તો આમ 2 મહિનાથી ધમ પછાડા કરો, ઊંઘ હરામ થઈ જાય. અમારે ત્યાં 1,00,000 માણસો જમે ને, અમારા સંતોનું પેટનું પાણી ન હલે. પેટનું પાણી આપણે આવે, તમે સત્યવ્રત સ્વામી હતા, 1200-1200 માણસને રસોઈની કોકના કેમ્પસમાં કોક જગ્યાએ જઈને 1200 માણસ એટલા શાંતિ, એ પાછા શિબિરમાં આવીને ઊભા રહે, બોલો.
તમારી દીકરીની જાન આવે ને હો માણસો જમાડો ઊંઘારામ થઈ જાય છે. અમારે હા અભણ સંત હોય ને, અમે દિવ્ય પુરુષ સ્વામીને મોટાવડે જીબીને અહીં જઈને ઊંધા પાડી દે. અમે અક્ષરવલ્લભ સ્વામી છે મુંબઈમાં, એક એક સંતોનું આયોજન જુઓ. અરે અમે કોઈ પણ ધંધામાં પડીએ ને તમારા ધંધાને હું ઉડાવી દઈએ. બોલો, સાચું કહું છું. એ બધી બાજુ હતો, ખાલી 725 સંતો માટે પ્રમુખ સેમાં હીરાની ઘંટીઓ નાખી દે ને, ખાલી હીરાની ઘંટીઓ, ખાલી હીરાની ઘંટીઓ. એર કન્ડિશન કોમ્પ્લેક્સ સાનપુર બનાવી દે ને, અને હીરા ઘેસા કરે તો 100 રૂપિયા કમાઈએ. તમારે દાઢી માથું કેમ નાખીએ? 100 રૂપિયા કમાઈએ ખાલી હીરાના બિઝનેસમાં પડ્યા ને, હું કામે તમારા છોકરાને હાચવીએ. અમે તો ભલે ને બગડે, અમારું શું થાય? ભલે ને બગડે, ભલે મુસલમાન પડે, ક્રિશ્ચન પડે, જ્યાં પણ જે ખાઈ પીએ, ભલે નાચે કૂદે, અમારું શું જાય? શાના માટે સંતો રાત આડો જાગડે કરે છે? તમે આઈસ્ક્રીમ ખવાય છે અહીં લંડનમાં? હું તમને આઈસ્ક્રીમ ખવાય, મને ખવડાવ્યો જ નથી હજુ કોઈ. એટલે કાલ લાવતા નથી, કાલ લાવતા નહીં પાછા. હું પણ આ બધા 5000 ઘણા એકટાના જ કરે છે. અમારા સરમણ સ્વામીને તમારે લંડન કશું ભાવતું જ નથી, ખાતા જ નથી. અમે તો બધા એટલા મળીએ છીએ, એટલા મળીએ. ભાઈ સાહેબ કંઈ ખાઓ, કંઈ ખાઓ, એક જ ટાઈમ જમે થોડુંક, એટલું કરું. ખાતા જ નથી. આ કેટલા સંતો એકટાણા કરે છે, કોઈ આ બધું કરે છે, કરે છે. તો ખાવા માટે થોડા જમીએ છીએ ભાઈ. પણ કહેવાનું શું છે, આટલું બધું સંતો પ્રસાદ કરે છે, છતાં પૈસા માગવાના છે? કારણ કે આપણા પૈસા નથી. નાદગઢમાં ઘણા બધા ફરવા જાય, બધા આઉટિંગ માટે રજામાં તો કેટલા કેટલા પાઉન્ડ ખર્ચી આવે. મેં હમણાં સાંભળ્યું બધું, વર્ષમાં 2-3 વાર તો 15 દિવસ સુધી ફરી આવે, હોટેલમાં ખર્ચા કરી આવે. અને પછી શિબિરમાં રાખીએ ને, શિબિરમાં 150 પાઉન્ડ. સંતો પૈસાના વેપારી થઈ ગયા, સંતો હવે બગડી ગયા. હવે એ કઈ જે યુનિવર્સિટી છે, વોરવિક સંતોના બાપની છે, બોલો બોલો, હોટેલમાં જ 5-5000 પાઉન્ડ ખર્ચી આવે અઠવાડિયું.